નમસ્કાર, કેમ છો? શિયાળાની સરસ મજાની સાંજ ઢળી રહી છે. અત્યારે હું જે કમરામાં બેઠો છું ત્યાં સામે બે કાચની બારીઓ પડે છે અને એમાંથી લગભગ અંધારું ઉતરી આવ્યું છે. શિયાળામાં રાત વહેલી થઈ જતી લાગે. સાંજ જો હળવી ઠંડી હોય તો ખુશહાલ લાગે, ખુશનુમા લાગે, અને જો ખાસ્સી ઠંડી પડતી હોય તો બીજે દિવસે છાપામાં તમે ચોક્કસથી એવું વાંચો કે કાતિલ શિયાળો. ખેર, શિયાળાની પોતાની એક મજા છે. આ ઋતુનું પોતાનું એક ગૌરવ છે અને પોતાનો મહિમા છે. શિયાળામાં ઘણી વખત એવું લાગે કે સમય જરા આપણાથી વધારે જલ્દી ભાગે છે, આપણી સાથે નથી રહેતો. પેલું કહે છે ને કે શિયાળાની રાતો લાંબી લાગે અને દિવસ ટૂંકો. તમે ઘરની ગૃહિણીઓ સાથે વાત કરશો કે એમના સંવાદો સાંભળશો તો તમને ચોક્કસથી એવું લાગશે, એવું સાંભળવા મળશે કે કહેશે કે સમય ક્યાં જતો રહે છે, સાંજ પડી જાય છે, ખબર જ નથી પડતી. ઓહો હો, એટલામાં આટલા બધા વાગી ગયા, અરે રે રે, હમણાં તો આપણે ઉઠ્યા તા નવે. આ સંવાદો શિયાળામાં બહુ સામાન્ય છે. સમય જરા વધારે આગળ ચાલતો હોય ને એવો આ ઋતુ ભાસ કરાવે છે. પણ સમયની જ જ્યારે વાત કરવી હોય તો એક સરસ મજાના ફિલ્મ સાથે પણ આ વિષયને જોડી શકાય એવું કંઈક હમણાં આપણા આ ક્ષેત્રમાં બન્યું છે. એક સરસ મૂવી આવી આપણે ત્યાં, બહુ જ ઇન્ટરેસ્ટિંગ, બહુ જ એન્ગેજિંગ. આજની આ ઢળતી શિયાળાની સાંજે આપણે એના મુખ્ય કિરદાર સાથે વાત કરવાના છે. હું છું નૈષદ અને આપ સૌનું સ્વાગત કરું છું. અને આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. અને તેનો આ ખૂબ ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશનનો કાર્યક્રમ શુદ્ધ દેશી સંવાદ. આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. અને એટલા જ ઉમળકાથી, એટલી જ હૂંફથી આજે એ વ્યક્તિત્વને અહીંયા આવકારવા ઈચ્છું છું કે જેમણે પોતાના અવાજથી તો આ શહેરને ઘેલું લગાડેલું જ છે. ખૂબ જાણીતા રેડિયો ઉદ્ઘોષક છે, તે રેડિયો ચોકી છે, ભાષાને ખૂબ ચાહે છે, હવે તો ફિલ્મો તરફ પણ એમનો ઝુકાવ છે અને અદાકારી પણ કરે છે. ખૂબ પ્રિય મિત્ર, મારી સાથે ખૂબ દિલથી આવકારો આરજે ધ્વનિ. આજે શુદ્ધ દેશી સંવાદમાં અમારો જરાક આ કન્વર્સેશન ખાસ્સા બધા વિષયોને સ્પર્શ કરે એવી મારી અંગત ઈચ્છા છે. ઘણી અંતરંગ વાતો પણ મને એમ છે કે હું કરું, કારણ કે લાઈવ સેશનની મજામાં કે એના મહિમામાં કે એની એની એના રેટિંગ્સમાં આવી રીતે પણ કોન્વર્સેશન કરીને એક સરસ વાતોનો વિષય ખોલી શકાય છે એ કદાચ આપણે ભૂલી રહ્યા છીએ. મને બહુ મન છે કે ધ્વનિત જેવું વ્યક્તિત્વ આજે સાથે છે ત્યારે ખૂબ બધા સવાલો પૂછું, ખૂબ બધા સવાલો અંદર ઉછળી પણ રહ્યા છે. એમણે એટલું બધું કામ કર્યું છે આ માધ્યમમાં, રેડિયોમાં તો ખૂબ જાણીતું કામ કર્યું છે પણ એ સિવાય પણ ટેલિવિઝન ક્ષેત્રે કે ડોક્યુમેન્ટરીઝ હોય કે વોઇસ ઓવર્સ હોય ખૂબ બધું કામ કર્યું છે. એડવર્ટાઇઝિંગમાં પણ ઘણું બધું એમનું પ્રદાન રહ્યું છે. આજે એ ફિલ્મો વિશે પણ ઘણી વાતો કરવાના છે. તો ચાલો આ ગોષ્ઠી માંડી આપ સૌનું ફરી એક વખત સ્વાગત. હું છું નૈષદ અને આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. ધ્વનિત, ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ સો મચ, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. આમ તો આ વિષય છે આજના સંવાદનો શોર્ટ સર્કિટ, એક એવી ફિલ્મ જે હમણાં જ ગુજરાતી સિનેમા ઘરોમાં પ્રદર્શિત થઈ છે, ચાલી રહી છે અને બહુ જ રસપ્રદ વિષય સાથે ને મેકિંગ સાથે એ આપણી સામે પ્રદર્શિત થઈ છે. એટલે શોર્ટ સર્કિટમાં સમયનું પાત્ર બહુ મહત્વનું છે, સમય તરીકે ધ્વનિતનું પણ અને સમયનું પણ. પણ જ્યારે સમય શબ્દ બોલું છું તો ધ્વનિત મને પહેલો પ્રશ્ન આ મનમાં સૂઝે છે કે જીવનના ઘણા સમયો તમે જોયા છે, એટલે જે પણ સુખ દુઃખ તડકો છાંયડો જેવા શબ્દોની આસપાસ રમતો જે સમય છે ત્યાંથી લઈને એક એટલું ખ્યાતનામ વ્યક્તિત્વ અમદાવાદનું, વન ઓફ ધ સેલિબ્રિટીઝ ઓફ ધ સિટી, ટોપ શોટ, આ સમયો જ્યારે આ સમયે જુઓ છો ત્યારે શું જુઓ છો? તો મને કૌતુક થાય છે, મને હંમેશા આ વાતનું ખૂબ વિસ્મય રહ્યું છે કે એવું તો શું કર્યું, કે એવું તો શું થયું જેને કારણે લોકોનો આટલો બધો પ્રેમ, એ પ્રેમ પામવાનો મને અધિકાર મળ્યો. તો એ પ્રેમનો જ્યારે હું અધિકારી બન્યો છું ત્યારે મને
મોટે ભાગે હું પોતાની જાતને ખૂબ વામણો અને કદાચ ઘણી વાર અનડિઝર્વિંગ પણ માનતો હોઉં છું. મને એવું ઘણી બધી વાર લાગતું હોય છે કે મેં જે ધાર્યું હતું અથવા તો મેં જે વિચાર્યું હતું એના કરતાં તો મને અનેક ગણું વધારે મળ્યું છે. અને એ કેમ મળ્યું છે એની પાછળના કારણો હું મારા સીમિત સમજણના ક્ષેત્રમાં જેટલું આવે છે એમાં હું સમજવાનો પ્રયત્ન કરું છું. કદાચ એક કારણ એવું હોઈ શકે કે મેં એવા સમયે રેડિયોના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો જે સમયે શહેરની સાથે શહેરની વાતો કરવાવાળું કોઈ નહોતું અને એમની ભાષામાં વાતો કરવાવાળું કોઈ નહોતું. 2003નો એવો સમયગાળો કે જ્યારે માધ્યમોમાં આવી ઉત્ક્રાંતિ નહોતી જેવી અત્યારે છે, તો એ સમયે કોઈ એક એવો અવાજ, કોઈ એક એવું વ્યક્તિત્વ, એક એવો બોય નેક્સ્ટ ડોર, એક એવો છોકરો જે સાવ પાડોશનો તમને લાગે, તમારી સાથે વાત કરતો તમને એવું લાગે કે અચ્છા આપણા આંગણામાં જ ઉછરેલું બાળક છે અને હવે મોટો થઈને રેડિયો પર બોલે છે. અને શહેરની એવી વાતો કે જે શહેરની ભૂગોળ સમજતો હોય અને ભૂગોળ કરતાં વધારે શહેરની તાસીર સમજતો હોય, તો એક એક એવું વ્યક્તિત્વ એમને રેડિયો થકી મળ્યું કે જે એમની વાતો એમની ભાષામાં કરતું હતું અને એને કારણે મને લોકોનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરવાનો એક મોકો મળ્યો. તો એ બાબતે હું ઈશ્વરનો ખૂબ આભારી છું કે એમણે મને આવી એક તક આપી. પરિસ્થિતિ સંજોગોનો પણ ખૂબ ખૂબ આભારી છું, કારણ કે સિચ્યુએશન્સ એવી ઊભી થઈ જેને કારણે તકોનું નિર્માણ થયું અને તકને પછી અમે લોકોએ એક એવી એમ ગણો કે ઓપોર્ચ્યુનિટીને તમે સક્સેસમાં કન્વર્ટ કરો એવી સિચ્યુએશન ઊભી થાય. કે જેમ કે શહેરને કોઈ એવું કહેવાવાળું ક્યારે મળ્યું જ નહીં હોય પહેલાં ભૂતકાળમાં કે આપણા શહેરમાં કેટલી બધી જગ્યાઓ એવી છે કે જેના વિશે આપણે જાણતા જ નથી. જેમ આપણે એક જ ઘરમાં રહેતા હોઈએ તો આપણા ઘરના અમુક ખૂણા એવા હોય કે જેના વિશે આપણને પરિચય જ ના. તો મેં રેડિયો પર એમ કહ્યું કે ચાલો હું તમને એવા ખૂણાઓનો પરિચય કરાવું કે આપણે રોજ અહીંથી પસાર થઈએ છીએ પણ એ એરિયા વિશે આપણને ખબર જ નથી કશું. તો આવી બધી વાતો જ્યારે રેડિયો પર કરી ત્યારે મને એવું લાગે છે કે ઓપોર્ચ્યુનિટી ગોટ કન્વર્ટેડ ઇન ટુ સક્સેસ, કારણ કે લોકોને સાંભળતા એવું લાગે કે અરે આ તો પહેલી વાર જાણવા મળી રહ્યું છે. સો આ એવા સમયગાળાની વાત છે જ્યાં મારી કોઈ ઓળખ નહોતી અને પછી ધીરે ધીરે એક ઓળખ ઊભી થઈ રેડિયો થકી. અને એ પછી જ્યારે લોકપ્રિયતા મળે એના પછીનું સોપાન હું એવું માનું છું, એના પછીનું પગથિયું હોય જે મને સમય જતા સમજાયું લોકપ્રિયતા મળ્યા પછી, કે એ હોય જવાબદારી. પોપ્યુલારિટી પછીનું જે નેક્સ્ટ સ્ટેપ હોય એ રિસ્પોન્સિબિલિટીનું હોય. સો જો તમારે લોકોની નજરમાં તમને જે નામ મળ્યું છે, જે સ્થાન મળ્યું છે, લોકો તમને જે દૃષ્ટિથી જુએ છે અને તમારે ટકાવી રાખવું હોય, તો એના માટે તમારે જવાબદારીનું વહન કરવું પડે. જે તમને એ સ્થાન મળ્યું છે એ સ્થાન પર ઊભા રહેવા માટે તમે લાયક છો કે નહીં, એ લાયકાત તમારે સતત એ પ્રતિબદ્ધતા કેળવવી પડે કે તમારી લાયકાત લોકોને વર્તાયા કરે કે ના, તમને જે સ્થાને લોકોએ મૂક્યા છે એ સ્થાને ટકી રહેવા માટે તમે લાયક છો, નહીં તો હાર્દિક પંડ્યા જેવું થાય. તો એટલે એ સમજ જ્યારે મારામાં આવી સમયાંતરે જ્યારે લોકોને મળતો રહ્યો અને એમનો પ્રેમ જ્યારે મને મળે ત્યારે મને એમ થાય કે યાર આને હું કેવી રીતે આનો હું પ્રત્યુત્તર કેવી રીતે આપું, અને પછી એક જવાબદારી ઊભી થાય અને જવાબદારી ધીરે ધીરે એક સોશિયલ ઇમ્પેક્ટ રેડિયો થકી ઊભી થાય. અને પછી હું એક જેમ નૈષદે શરૂઆતમાં કહ્યું એમ કે પેલું ગુજરાતી ભાષા પ્રત્યેનો ખૂબ પ્રેમ અથવા તો જે પણ આપણે અત્યાર સુધીમાં જે પણ ગ્રહણ કર્યું હોય માધ્યમો થકી એ બધું આ જ ભાષાથી ગ્રહણ કર્યું છે. એટલે પછી એ નાટકો હોય, પછી એ કોઈ પુસ્તકો વાંચ્યા હોય, કે કોઈ કવિતા મનમાં મમળાવી હોય, કે પછી કોઈ ગીતો ગાયા હોય કોલેજ કાળ દરમિયાન, તો એ બધા સરવાળે તો આ ભાષાને કારણે જ આપણા સુધી પહોંચ્યા છે. તો એ ભાષા પ્રત્યેની ઋણ અદા કરવાની પણ જવાબદારી ખરી. એટલે એક મ્યુઝિક આલ્બમ કર્યો તો એ ગુજરાતીમાં કર્યો, પછી એક પુસ્તક લખ્યું તો એ ગુજરાતીમાં લખ્યું, ફિલ્મની જ્યારે તક ઊભી થઈ ફિલ્મોમાં ગાયું, પ્લેબેક સિંગિંગ કર્યું તો એ ગુજરાતી ફિલ્મોમાં મને ગાવાની તક મળી. તો સમયાંતરે કંઈક ને કંઈક એવી ઓપોર્ચ્યુનિટી, એવી તક ઊભી થતી ગઈ કે જેમાં મને મારી ટેલેન્ટ છે કે નહીં એ ચકાસવાનો ચાન્સ મળે. તો ફિલ્મમાં પણ એવું થયું કે વિટામિન સી નામની પહેલી ફિલ્મ જ્યારે ઓફર થઈ ત્યારે મને ખબર નહોતી કે હું એક્ટિંગ કરી શકું કે નહીં. તો પછી એક પ્રયોગ કર્યો અને એ પ્રયોગમાં આંશિક રીતે સફળ થયો, એટલે પછી બીજી ફિલ્મ બનાવવાની હિંમત કરી અને બીજી ફિલ્મમાં થોડી વધારે હિંમત થઈ. બીજી ફિલ્મ વિશે ઘણી બધી આપણે વાત કરીએ, પણ આજે જ્યારે રેડિયો ચોકી તરીકે તો હવે ખાસું કાઠું કાઢ્યું છે અને વર્ષો થયા, એટલે 15 વર્ષ ક્યાં જતા રહ્યા કઈ ખબર જ નથી પડી, એવું લાગે જાણે આંખના પલકારામાં આ 1.5 દાયકો વીતી ગયો. તો એ પહેલાનો સમય યાદ આવે છે આજે? હા, એ પહેલાનો બધો, મને તો મારો બધો જ સમય યાદ છે. એટલે ઘણી વાર એવું થાય કે હું આમ બહુ જ ભૂલકણો, આમ બહુ જ ધ્યાન બેરો, ઘણી વાર કોઈને મળું ને એની સાથે 10 મિનિટ વાત કરી તો મને ખબર ના આવે કોણ છે, પણ હું સતત મનમાં એમ વિચારતો હતો કે હમણાં મને નામ ના પૂછે તો સારું, કારણ કે મને
એ રીતે આપણે બધા જ લગભગ એક ઓડીના પ્રવાસી છીએ. પણ એના સિવાય ઘણું બધું તમને એવું હોય કે જે તમારી અંદર એટલું સ્પષ્ટ રીતે અંકિત થયું હોય. અમુક ક્ષણો એવી હોય, અમુક ફેઝિસ એવા હોય જીવનના, જે તમે તડકા છાંયડાની વાત કરી એને તમે ક્યારેય ના વિસરી શકો. એટલે ઘણી વાર મારી આમ ફોટોજેનિક મેમરી હોય કે મને આમ બધું જ યાદ એબ્સોલ્યુટલી. અને ઘણી તો વ્યક્તિઓ એવી હોય કે જેને હું સાવ ભૂલી ગયો અને એમની સાથે સંબંધ ઘનિષ્ઠ રહ્યો હોય. મને હમણાં હું એક બે દિવસ પહેલા વિચારતો હતો કે અમુક વ્યક્તિ એવા છે કે જેમની સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધ રહ્યો હોય તે છતાં હવે સાવ ભૂલાઈ ગયા છે, ખબર જ નથી. સાયકોલોજીમાં એવું કહેવાય છે કે તમે એ જ વસ્તુઓને વ્યક્તિઓ ભૂલો છો જે ભૂલવા લાયક છે. ના, એવું નથી. એટલે મને એવું ઘણી વાર એવું લાગે કે આપણે આપણી જાતથી થોડા વિખૂટા પડી ગયેલા લોકો છીએ. અને એટલા માટે આપણે જેમની સાથે સંપર્કમાં રહેવું જોઈએ એમની સાથે નથી રહેતા, અને જેમની સાથે ન રહેવું જોઈએ એમની સાથે રહેવાના વલખા મારતા હોઈએ છીએ. આપણે સતત એવો પ્રયત્ન કરતા હોય કે પેલો માણસ મને લાઈક કરે, પેલો માણસ મને ઓળખે, જ્યારે એ જરૂર નથી. પેલો જે ઓળખે છે એની સાથે આપણે સમય નથી ગાળતા. એબ્સોલ્યુટલી. બાળપણના સમયમાંથી કયો એક ખાસ સમય આમ બહુ જ યાદગાર છે, જે અતિશય જેને વાગોળવાની ઈચ્છા થાય, મમળાવવાની ઈચ્છા થાય? અરે આખું બાળપણ જ મારી શાળામાં ગાળેલી દરેકે દરેક ક્ષણ. સીએન વિદ્યાલયમાં હું ભણ્યો છું 12 ધોરણ સુધી, બાલ મંદિરથી લઈને 12 ધોરણ સુધી હું સીએન વિદ્યાલયમાં ભણ્યો છું. અને મને શાળા જીવનના દરેકે દરેક વર્ષ, દરેકે દરેક શિક્ષકો, મારી સાથેના વિદ્યાર્થીઓ, એમના ચહેરાઓ, એમના નામ સહિત બધું યાદ છે. એટલે ના એ કદી લીમડાના ઝાડને ભૂલી શકાય કે જેના થડને સ્ટમ્પ બનાવીને રમતા, કે ના એ કદી હાથ રૂમાલને ભૂલી શકાય કે જેને જેની માલધડી બનાવીને કિંગ રમતા, કે ના કદી એ હિંચકા ભૂલી શકાય કે જેને રોકવા માટે પેલો બેલ વાગે અને પછી હિંચકો રોકવાનો છે એના માટે થઈને ફટાફટ દોડતા, કે ના એ પાણીનો નળ ભૂલી શકાય કે અસંખ્ય નળ હોય આમ એક સાથે 8 હોય પણ એક તમારો નક્કી હોય કે તમે રેગ્યુલર રોજ એમાંથી જ પાણી પીતા આમ હાથ માંડી. એ દિવસો તો કદી ન ભૂલી શકાય. અને એને સાથે શિક્ષકો પણ કે જેમને કારણે તમારા જીવનમાં સમજણ ખીલી હોય. તો તમે, હું તો કહું છું કે દરેક વ્યક્તિત્વ એ એના અનુભવોને આધારે બનેલું વ્યક્તિત્વ છે. તો આપણા અનુભવોમાં આપણા શિક્ષકોનો અનુભવ કેટલો બધો ઊંડો ઉતરેલો હોય. તો એ સમયે ક્યારે એવું લાગતું હતું કે આ ધ્વનિત બની જવું? તો એ સમયની બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હોય છે. હવે જ્યારે રેટ્રોસ્પેક્ટિવલી જોઈએ આખી વાત, આઈ હેવ ટુ મારે પાણી પીવું. કઈ વાત, મોટે ભાગે જ્યારે આગળ વધીને પાછળના પેલા કનેક્ટિંગ ડોટ્સ વાળી એક્સરસાઇઝ કરીએ ને, ત્યારે એમ થાય છે કે આ જે થયું એ બધું યોગ્ય જ થયું, અથવા તો જે રીતે પણ થયું એ પણ બહુ યોગ્ય થયું, એવું કંઈ? હા, તો સ્કૂલમાં મને યાદ છે હું 3rd ધોરણમાં હતો અને એક દિવસ અચાનક મને ખબર નહીં શું મન થયું કે મેં, અમારે પ્રાર્થના મંદિરમાં રોજ પ્રાર્થના થાય એટલે 1-4 ધોરણના બધા જ બાળકો ભેગા થઈને પ્રાર્થના કરે, અને એમાં ક્યારેક કોઈ વર્ગના બાળકો કંઈક કાર્યક્રમ પ્રસ્તુત કરે. તો એ દિવસ મને ખબર નહીં શું મન થયું કે મેં મારા વર્ગ શિક્ષકને જઈને કહ્યું કે મારે ગરબો ગાવો છે સ્ટેજ પર જઈને, અને મેં એક ગરબો ગાયો સ્ટેજ પર જઈને. હા, મને નથી ખબર કે અંદરથી એ શું, કેમ, મને ખાલી એટલું યાદ છે કે ગરબો ગાયા પછી મારા બધા જ શિક્ષકોએ મને વાલથી તેડી લીધેલો, અને મારા પ્રિન્સિપાલ મેડમ જે હતા એમણે મને ખોળામાં બેસાડેલો. મને સમજાતું નહોતું કે આ કેમ આ લોકો આવું કરી રહ્યા છે, અને કંઈક બધાને બહુ મજા પડી હતી, મને મજા પડી હતી. એ કદાચ મારો પહેલો અનુભવ હતો કે જ્યારે કંઈક મેં કંઈક કર્યું હોય સ્ટેજ પર ને એને કંઈક બહુ મોટું રેકગ્નિશન મળી ગયું, મને ખબર ના કે મેં શું કર્યું. અને એના પછી એક દિવસ મેં મારા વર્ગ શિક્ષકને જેને કહ્યું કે મારે એક નાટક કરવું છે, એમણે કહ્યું તો એટલે એમાં શું કરવું છે? મેં કીધું હું બધા વર્ગના વિદ્યાર્થીઓને ભેગા કરીને હું નાટક કરીશ. સારું, એટલે એ આ પણ એવું જ હતું કે મને અંદરથી, પછી કોઈ નાટકમાં રિહર્સલ કરવા જ ના આવે, બધા રિહર્સલમાં રમ્યા જ કરતા, કોઈ રિહર્સલ કરવા જ ના આવે, અને હું અને પછી કેવી રીતે બધાને ભેગા કર્યા, અને આખો એક અનુભવ હતો કે એમાં મેં માત્ર ડિરેક્ટ જ કર્યું હતું, મેં એમાં અભિનય નહોતો કર્યો. પછી સ્કૂલમાં એવું થતું કે કોઈ એક ટીચર ના આવે તો બીજા ટીચર પ્રોક્સીમાં આવે, બરાબર, એટલે એ ફ્રી પીરિયડ થઈ ગયો. એમાં તો પ્રોક્સીવાળા જે ટીચર આવે એ એમ કે ભાઈ તમારે જે કરવું હોય કરો, તો તમારે જે કરવું હોય કરો, ફ્રી પીરિયડ પડ્યો એટલે બધા તો કે અમારે મસ્તી કરી તોફાન કર્યું, એ ના થાય એના માટે શું? તો ટીચર એમ કે કોઈને વાર્તા કેવી છે?
એટલે બધા આમ ચહેરા જેવા હોય ને મારી સામે આમ જોતા હોય, એટલે હું કહું ને અચ્છા ઓકે ચલો હું વાર્તા કહીશ. અને એમાં મજા આવતી કે મને કાંઈ જ ખબર ના કે હું શું વાર્તા કહેવાનું. હું તો જઈને આગળ જઈને ઊભો રહું અને પછી અડધો કલાક સુધી હું કંઈ પણ કથા કરું, કંઈ પણ, મતલબ મારા મનમાં જે તરંગી વિચારો તુક્કા આવે એ બધા જોડી જોડીને વાર્તા બનાવી, લિટરલ સેન્સમાં વાર્તા. અને હા લિટરલ સેન્સમાં વાર્તા. અને મજાની વાત એ હોય કે પછી માની લો કે એ જે દિવસે શિક્ષક નહોતા આવે એ માંદગીની રજા પર છે એટલે રોજ નથી આવવાનું, તો છ દિવસ ના આવવાનો હોય તો છ દિવસ હું એકની એક વાર્તા જુદી જુદી, ના ના એના રોજ નવા ભાગ ચાલુ જ એપિસોડ. એટલે પછી તો મારે ત્રીજા ચોથા દિવસે મને યાદ છે મારો એક બહુ સારો ફ્રેન્ડ હતો, એણે મને એને કીધું કે તે આ વાર્તા ક્યાં વાંચી, એટલે મેં ક્યાંય નથી વાંચી, મને ખબર જ હતી કે હું કંઈક જાતે જાતે બનાવે છે વાર્તા. મેં ક્યાં ક્લેમ કર્યો કે મેં કઈ વાંચી છે, કે આવી વાર્તા હોય જ નહીં, કે મેં આવી કોઈ દિવસ કોઈ ચંપકમાં આવી વાર્તા નથી વાંચી, મેં નથી વાંચી. સો આવા એ સમયનો આખો આવો ગાળો કે જેમાં મને અત્યારે વળી જોઉં છું, મને એમ થાય કે મને આવું તો શું તુક્કા સૂચતા હશે એ બાળક મનમાં. અને પછી ક્યાંક મેં જે વાતને આડે હાથ મૂકી દીધી, કંઈક સડનલી મને એવું મારા મનમાં એવો ભ્રમ થઈ ગયો કે મારે તો કંઈ ભણી ગણીને બહુ મોટું તીર મારવાનું છે, એટલે મેં ટેકનિકલ લાઈન પસંદ કરી. એટલે હું અમે બધા એન્જિનિયરિંગ ના અમુક પાયાના સિદ્ધાંતો અમને 8મા 9મા 10મા ધોરણમાં ભણાવવામાં આવતા, એટલે એમાં સુથારી કામ કર્યું, લુહારી કામ કર્યું, એટલે પેલું ભઠ્ઠીમાં કામ કરતા હોઈએ, વાયરિંગ કરતા હોઈએ, આવું બધું. અને પછી એ કરતા કરતા સમજાવ્યું કે આ આપણું કામ નથી યાર, એટલે કરીએ તો છે પણ એમાં મજા નથી આવતી. ઠીક છે, લાંબો સમય. પણ સ્કૂલની જયારે તમે વાત કરો ત્યારે મેં સ્ટેજ પર અમારે ત્યાં છે ને ગપ્પા હરીફાઈ થઈ હતી, હું મારા ખ્યાલથી 8મા ધોરણમાં હતો, હા 8મા ધોરણમાં હતો, અને ગપ્પા હરીફાઈમાં કોણ સારામાં સારું ગપ્પું મારી શકે એવી હરીફાઈ, એટલે હા. અને સ્ટેજ પર તમારે આખા મતલબ યુનો ફેંકા ફેંક કરો, અને ગપ્પા હરીફાઈ હું જીત્યો હતો. અરે એટલે આવું બધું કરતા મસ્તી મજા, પણ તોય મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું મારા આ શોખને અથવા તો મારી આ જે રૂચિ છે એને હું મારી કારકિર્દી બનાવી દઈશ અથવા કરિયર તરીકે. મારા બાળપણમાં મારી મમ્મી મને હંમેશા ટોકતી, મમ્મી મને એમ જ કહ્યા કરે કે આ તું આ ટીવી જોયા કરે છે, આ ફિલ્મો જોયા કરે છે, આ બધું તારા ભણવામાં આવવાનું છે, આનો કંઈ સવાલ પૂછાવવાનો છે. અને પછી મેં રેડિયો જોઈન કર્યો ને એના પછી જયારે હું રેડિયો પર બોલતો હતો એના પછી મમ્મીને હું કહેતો કે જો આ મારે રોજ એક્ઝામ આપવાની હોય છે, તો મને એ વખતે કહેતા હતા ને આ એક્ઝામનો પેપર હું હવે લખું એ વખત, કારણ કે પછી તો મને છે ને શરૂઆતના દિવસોમાં રેડિયો મિર્ચીમાં ઘણા બધા લોકો મારા આરજે ફ્રેન્ડ્સ જે બધા હતા એ બધા એવું કહેતા કે તું નાનો હતો ત્યારે તું થિયેટરની બહાર બ્લેક કરતો હતો, તને કેમ આટલું બધું તને કઈ નથી ખબર છે, તો મને એ વખતે રસ પડતો હતો તો હું બધું જાણતો હતો. એટલે તમે મને તલત મહેમૂદ વિશે પૂછો તોય મને ખબર હોય, કે તમે મને નૌશાદ વિશે પૂછો, હવે જે આપણી જનરેશનના નથી કંઈક આગલી પેઢીના સંગીતકાર અને ગાયકો એમના વિશે જાણવા મને રૂચિ હતી, પણ મને એ નહોતી ખબર કે એ મારી કારકિર્દીમાં મારા કામમાં આવશે. તો એટલે તમે જે કહી રહ્યા છો કે જ્યારે ભૂતકાળને જોઈએ ત્યારે ઘણીવાર બધા ડોટ્સ જોડીએ ત્યારે એમ થાય કે આ બધું સર્જાવાનું લખ્યું હતું, આપણને ખબર નહોતી join all the dots, you realize that it was a part of your destiny. Absolutely. Which was which was bringing you here. એમ બાળપણના એ સમયથી કોઈ ફરિયાદ કોની એટલે શેની ફરિયાદ, કોઈ ફરિયાદ ખરી બાળપણના કોઈ સમયની નાનકડી, અથવા તો એ સમયની ફરિયાદ કે મારા બાળપણમાં આ રહી ગયું, આ નતું થયું કે આવું જોઈતું હતું. એટલે હું થોડો વધારે પડતો સમજદાર હતો એવું મને લાગે બાળપણમાં. So you missed your innocence at that time. I lost my innocence very early, એવું મને ઘણી બધી વાર લાગે. બાળક તરીકેનું જે બાળ સહજ ચેષ્ટા હોય ને થોડી વધારે પડતી સમજદારી સંજોગોને કારણે હશે, ખબર નહીં, મને એવું ઘણી વાર લાગ્યું કે એટલે આમ બહુ તોફાની હતો. પણ એ સમજદારી રેડિયોમાં ખૂબ કામ આવે, ખબર નહીં, આઈ ડોન્ટ નો. આ હું તો હજી પણ મારી ઉંમર પ્રમાણે તો મને હું મેચ્યોર નથી જ માનતો, હું તો એવું માનું છું કે મારામાં હજી એટલી પુખ્તતા, હજી એટલી હજી એટલો
હું હજી પાક્કો નથી એવું તો હું માનું છું, પણ રેડિયોની જે તમે વાત કરો છો ને, મેં મારા બાળપણમાં રેડિયો ખૂબ સાંભળ્યો, એટલે અનાયાસે રેડિયો મારા અંદરના વ્યક્તિત્વની અંદર વસેલો હતો જે મને ખબર જ નથી. મારા ઘરમાં હિંચકો અને રેડિયો બે ચાલુ જ હોય, પપ્પા હોય એટલે હિંચકો ચાલુ હોય અને રેડિયો ચાલુ હોય. તો હવે આ તો મેં એમ પ્રચ્છન્ન રીતે સાંભળેલી, મને ખબર જ નથી કે રેડિયો મારા જીવનનો આટલો ઇન્ટિગ્રલ પાર્ટ હતો. મારા માટે તો ટીવી, હું તો ટીવી જનરેશન, હું ચિત્રાર જનરેશન છું, એટલે મારા માટે તો ટીવીનું જે અત્યારે બાળકો માટે જે મોબાઈલનું મહત્વ હોય, અને ગોલી અને ચિત્ર, હા એટલે હું ચિત્રાર પેઢી છું, તો મને એમાં જ રસ પડતો, એટલે મેં રેડિયોને ક્યારેય એટલું મેં પ્રાધાન્ય આપ્યું જ નહોતું, મારા બાળક મનમાં એટલું બધું વસેલો નહોતો. પણ આ તો કામ કરતા મને સમજાવ્યું કે આ તો અદૃશ્ય રીતે મને મળેલો છે વારસામાં જ, શ્રોતા તરીકે મેં રેડિયોને ખૂબ કન્ઝ્યુમ કર્યો છે, અને એટલા માટે હું એ માધ્યમને વધારે સારી રીતે સમજું છું. એ મને કામ કર્યા પછી સમજાવ્યું. શરૂઆતના દિવસોમાં હું જ્યારે રેડિયોમાં કામ કરતો ત્યારે મને એમ થતું કે આટલી ઇઝી વસ્તુ આ બાકીના લોકોને કેમ ખબર નથી પડતી, મતલબ, અને મને એમ થતું કે હું આમે કરી નાખું ને આમે કરી નાખું ને આમે કરી નાખું, તો બધાને એમ થતું કે આ તને ક્યાંથી વિચાર આવે, મને નથી ખબર ક્યાંથી વિચાર આવે. પણ મને એમ થાય, જેમ કે પહેલો આઉટડોર બ્રોડકાસ્ટ મેં કર્યો, રેડિયો ઇન્ડસ્ટ્રીનો પહેલો આઉટડોર બ્રોડકાસ્ટ જ મેં કર્યો હતો, કે આખો શો જ બહારથી કરવો હતો, અથવા તો પહેલો મૂવી રિવ્યૂ જ્યારે રેડિયો પર થયો, અથવા સાઉન્ડ બાઇટ્સ પહેલી વાર કે તમે લોકોની સાથે જઈને વાત કરી શકો અને સાઉન્ડ બાઇટ્સ રેડિયો પર પ્લે કરી શકો, આ બધી જે, તો મને બધા પૂછતા મારા બોસને બધા કે આ તને ક્યાંથી વિચારો, મેં કહું મને નથી ખબર ક્યાંથી વિચારો, પણ આવું કરવું જોઈએ આપણે, આવું કરવાથી મજા પડશે સાંભળનારને. પછી મને સમજાયું કે એક શ્રોતા તરીકે હું વિચારતો હતો, કારણ કે એક શ્રોતા તરીકે મેં રેડિયો ખૂબ કન્ઝ્યુમ કર્યો હતો ભૂતકાળમાં. થોડીક અંગત વાત, અંતરંગ વાત પર જવું છે. બહુ નાની ઉંમરમાં કદાચ, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, યુ લોસ્ટ યોર ફાધર, અને જ્યારે કદાચ તમારી રેડિયો કરિયરની શરૂઆત થઈને બહુ ટોચે પહોંચ્યું, જેની સાથે તમે રેડિયો સાંભળતા હતા, હિંચકે, મેં કેટલીક લિંક સાંભળી છે એના રેફરન્સ સાથે હું કહું છું. સો વેન યુ રિયલી વોઝ, આઈ મીન યુ ડ્રીલ ટોપિંગ ધ ચાર્ટ, તમે અત્યારે પણ રેડિયોમાં એક શ્રેષ્ઠ દરજ્જો ભોગવો છો, ત્યારે ડ્યુ મિસ યોર ફાધર, ડ્યુ રિમેમ્બર ધેમ? એટલે પપ્પાના વિશે હું એવું કહી શકું કે મને સતત એવું લાગે છે કે એ મારી સાથે જ છે. આ વાત જો કે મેં આ રીતે કદી કોઈને કહી નથી, આ પહેલી વાર આ રીતે કહી રહ્યો છું, પણ મને પહેલેથી રેડિયોમાં જ્યારથી બોલું છું ને ત્યારથી મને મારા અવાજમાં એમનો અવાજ સંભળાય જ છે. વોઝ ઈ સાઉન્ડિંગ લાઈક યુ? નો, વી આર કમ્પ્લીટલી ટુ ડિફરન્ટ પીપલ. એટલે મારી ને એમની પર્સનાલિટી સાવ જુદી, અમે બંને સાવ જુદા વ્યક્તિત્વ. એનું એક બેઝિક ઉદાહરણ કે એમને ક્યારેય ફિલ્મોમાં રસ નહીં, એમને માત્ર મુકેશના ગીતો ગમતા, એમને રેડિયો સાંભળવો ખૂબ ગમતો, એ બધા જ ગીતો ધ્યાનથી સાંભળે, પણ એમણે ક્યારે રુચિ, એમને કોઈ મતલબ, હી વોઝ નેવર ઇન્ટરેસ્ટેડ ઇન નોઈંગ અબાઉટ સે મુકેશ ઓર દેવાનંદ ઓર રાજકપૂર, નથિંગ. હી વોઝ નેવર ઇન્ટરેસ્ટેડ ઇન વોચિંગ મૂવીઝ, આઈ વોઝ ઓલવેઝ ઇન્ટરેસ્ટેડ ઇન વોચિંગ મૂવીઝ. એટલે આ બહુ મૂળભૂત તફાવત એમ, કે એમણે જીવનમાં કદાચ ઘણી 10 ફિલ્મો જોઈ હશે મારા જન્મ પછી. મારા જન્મ પહેલા કદાચ એમના યુવાનીમાં એમણે ઘણું, પણ મારા જન્મ પછી એમણે 10 ફિલ્મો નહીં જોઈ હોય. મેં અને એમણે સાથે મળીને મારે ખાલી 3 કે 4 જ ફિલ્મો જોઈ, અને મને બધી યાદ છે કે આ પપ્પા મને બતાવવા લઈ ગયા હતા, તો આ પપ્પાની સાથે ઘરમાં ટીવી પર બેસીને જોઈ હતી. પણ હી વોઝ નેવર ઇન્ટરેસ્ટેડ ઇન વોચિંગ ટીવી ઓર નોઈંગ, હી વોઝ ઓલવેઝ ઇન્ટરેસ્ટેડ ઇન કરંટ અફેર્સ એન્ડ વરીડ અબાઉટ ધ નેશન. અને એમની પોતાની એક વેલ્યુ સિસ્ટમ હતી, એમની પોતાની એક વિચારધારા હતી. એટલે જેમ કે ઇઝરાયલની એમ્બેસી સાથે એમનો એ પત્રો લખતા, મારા ઘરમાં ઇઝરાયલ ટુડે આવતું, અરે વાહ, હા, એ પ્રકારનું એમનું વ્યક્તિત્વ અને એમનું મૂળ, એ મૂળ, હી વોઝ મતલબ એ છે ને, ખૂબ આપવામાં ખૂબ માનતા. એટલે કેવું કે મારા ઘરે તમે મહેમાન બનીને આવ્યા હો ને, તો એ તમારી સાથે વાત ઓછી કરે ને ઘરમાંથી એવું કંઈક શોધીને લાવે જેને એમને એમ થાય કે હું આને શું આપું. એટલે મારી સાથે માન લો કે તમે 10-15 મિનિટ મારા ઘરે આવ્યા છો, તો એમાંથી 5 મિનિટ એમનો ઘરમાં શોધવામાં ગયો કે હું આને આ આપી દઉં, હું આને આ આપી દઉં, આ એને કામમાં આવશે. એટલે મેં એમ, હું મજાકમાં એમને એમ કીધું કે હું મોટો થઈને છે ને એક ફિલ્મ બનાવીશ, જેનું નામ રાખીશ કલયુગ કા કર્ણ, તમે મહાદાનેશ્વરી કર્ણ. અરે યાર, મારા ઘરમાં એ હંમેશા લ્યુના જ ચલાવે, બરાબર, એમને સ્કૂટર ચલાવવાનો શોખ નહીં, એટલું સિમ્પલ જીવન એમનું. પણ લ્યુના એટલે એમણે ટોટલ 6 લ્યુના ચલાવ્યા, બાકીના 5 ક્યાં ગયા, તો આપી દીધા એમ. એટલે જે દિવસે ઘરે આવે લ્યુના ના હોય ને, એ દિવસે સમજી જવાનું કે આ કોઈને આપીને આવે. મારી સાયકલ મને પૂછ્યા વગર આપી દીધી, એ દિવસે હું એટલો નારાજ થયો, મને તો કોઈ પૂછ્યો યાર, મારી સાયકલ હતી, તમે આપી દીધી, એને જરૂર હતી એટલે આપી દીધી. આવું વ્યક્તિત્વ જે મારામાં નહોતું,
આ તો આટલા વર્ષે સમજાય છે કે એમનું વ્યક્તિત્વ આવું કેમ હતું. સો વી વેર ટુ ડિફરન્ટ પીપલ, પણ એઝ ફાર એઝ ધ ટેક્સચર ઓફ ધ વોઇસ ઇઝ કન્સર્ન, જેટલા લોકોએ પપ્પાને સાંભળ્યા છે, કારણ કે પપ્પાએ લોકોને ખૂબ ભણાવ્યા છે એટલે ઘણા બધા લોકોના મનમાં એમનો અવાજ હજી પણ હોય છે. પપ્પા એલઆઈસીમાં કામ કરતા અને એલઆઈસીમાં આજની તારીખમાં તમને અસંખ્ય એમ્પ્લોયી જેવા મળશે જે એમ કહેશે કે અમે જે પણ જગ્યાએ પહોંચ્યા છે ને એમાં આ ધોનીના પપ્પાનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન, એચકેબી ઠાકર એમનું નામ. કારણ કે પપ્પા કોઈ પણ જાતના મોહ વગર, કોઈ પણ જાતના પૈસા કમાવાની ખીણના વગર માત્ર જ્ઞાન દાનમાં જ માનતા. એટલે મારા ઘરે કેટલા બધા લોકો ભણવા માટે આવે અને પપ્પા રાત્રે મોડા મોડા સુધી બધાને ભણાવે, પછી એમને કહું કે આ તમને કોઈ પૈસા આપે છે તો કે પૈસા શેના લેવાના, જ્ઞાનનું તો દાન જ હોય, પૈસા ના લેવાના. અરે હું કહું યાર આમ હોય યાર, મને તો કોઈ દિવસ ભણાવતા નથી, મને ભણાયો જ નથી, મને તો કોઈ દિવસ ભણાવતા, કામ આખાને ભણાવો છો તમે. સો યાર, પણ હું જયારે રેડિયો પર હું બોલતો મને મારા અવાજના રણકારમાં એમનો અવાજ સંભળાય છે, અથવા તો મારા વિચારોનો જે પિંડ બંધાયેલો છે એમાં ભલે અમે સાવ જુદા વ્યક્તિત્વ હોઈએ પણ એમની લેગેસી છે, એમનું મૂલ્ય શિક્ષણ છે, તો એ મારા વ્યક્તિત્વમાં રિફ્લેક્ટ થાય છે. અને એ જો ન કદાચ પપ્પાના ગયા સુધી નહોતું થતું પણ એમના ગયા પછી તો થાય જ છે, એટલે કદાચ એ જ્યાં સુધી હતા ત્યાં સુધી અમારા બંને વચ્ચે જે રીતે પેલા પિતા પુત્ર વચ્ચે એક ડિસ્ટન્સ હોય અને એક આઈડિયોલોજીકલ ક્લેશિસ થતા હોય, ક્યારે એમની જે વિચારધારા હતી એ મારી વિચારધારા બની જ નથી, એમની જે પોલિટિકલ આઈડિયોલોજી હતી એ મારી નથી, હું પોલિટિકલી ન્યુટ્રલ છું, જ્યારે એ પોલિટિકલી બહુ ક્લિયર હતા. એમની પોતાની એક દેશ પ્રત્યેની વિચારધારા હતી, સમાજ માટેની વિચારધારા, જે મારામાં એવી નથી જેવી એમનામાં હતી. તો એ એમની હયાતી સુધી અમે સાવ જુદા, પણ એમના ગયા પછી આઈ થિંક અમે એક થઈ ગયા. અવાજ એ માત્ર, હું વ્યક્તિગત રીતે એવું માનતો હોઉં છું કે તમારો અવાજ બહુ નોખો હોય છે અને અવાજ એ તમને મળેલો સૌથી મોટો વારસો હોય છે. અને મારું ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસપણે માનવું છે કે તમારા અવાજમાં તમારી પેઢી હંમેશા રણકતી હોય. એનીવેઝ, આગળ વધી. રેડિયો પર તો છવાયા છવાયા બોસ, એટલે ખાસું બધું. અરે આઈ મીન, અમને હું આવું આટલું એટલા માટે કહી શકું છું કે અમે કોઈક જગ્યાએ કોમ્પિટિશન બ્રાન્ચમાં હતા અને અમારી જે મેથી મારવામાં આવતી હોય અને એક કાર્યક્રમ કર્યો હોય એમાં. વેન વિલ વી બી એબલ ટુ કાઇન્ડ ઓફ બ્રેક એન્ડ ક્રેક ધીસ? આવું અમે બહુ બહુ એ કર્યું છે, એટલે ખાસા નહીં તમે જિંદગાની એ રીતે હેરાન કરી. પણ રેડિયો સખત સરસ રહ્યો, ખૂબ 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 સરસ. રેડિયોનો સૌથી સારો સમય, રેડિયોનો સૌથી સારો સમય 2005 મારા હિસાબે ગોલ્ડન પીરિયડ ઓફ રેડિયો, ઓવરઓલ રેડિયો કે તમારા માટે પણ ઓવરઓલ રેડિયો. અમદાવાદમાં એફએમ રેડિયોનો ગોલ્ડન પીરિયડ જો કોઈ હોય તો એ 2005 થી લઈને 2008-09 સુધીનો છે મારા હિસાબે. 2008-09 પણ એ તો ગજબ ટાઈમ હતો. તમને રેડિયોનો કોઈ સમય બહુ 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 સંઘર્ષ કરવો પડ્યો હોય કે બહુ તકલીફદાયક રહ્યો હોય? હા, એવા ઘણા સમય, ભલે લોકોને ના ખબર પડવા દીધી હોય પણ હા, મારા માટે અમુક ચેલેન્જીસ બહુ મોટી રહી છે. કારણ કે તમે પર્સનલ લાઈફમાં જે એક કોન્ફ્લિક્ટમાંથી પસાર થતા, બરાબર, પર્સનલ લાઈફમાં એક કોન્ફ્લિક્ટમાં હો અને તમારે રેડિયો પર લોકોને એન્ટરટેઈન કરવા હોય અને એને પર્સનલ લાઈફ સાથે કોઈ લેવા દેવાની, કારણ કે જે સાંભળનાર છે એને તમારી પર્સનલ લાઈફ સાથે શું લેવા દેવા, એને કંઈ પડી નથી કે તમારું બ્રેકઅપ થયું છે, એને કંઈ પડી નથી કે તમે ઇમોશનલી ડાઉન છો, તમે ફિઝિકલી, લિસનર માટે તો માત્ર એન્ટરટેઈનમેન્ટ જ અપેક્ષિત છે, એને તો એ જ જોઈએ છે. તો હવે અને આપણે હસાવાના છે, આપણે લોકોને મજા કરવાની છે, તો એવા મારા માટે બહુ ડિફિકલ્ટ ફેઝિસ રહ્યા છે જ્યારે લોકોને ક્યારેય ના ખબર પડી હોય. હું એક બાજુ રેડિયો પર આમ પેલું ફેડર ડાઉન કરીને, મારી આમ હાલત ખરાબ હોય, મારી આંખમાં આંસુ હોય, પણ પછી પેલું ફેડર અપ કરીને પાછું આપણે લોકોને એન્ટરટેઈન કરવાના છે, એવા ફેઝિસ ગયા છે. સો ઇટ્સ અ પાર્ટ ઓફ યોર કરિયર, ઇટ્સ યોર ડેસ્ટિની હોય છે કોઈ પણ રેડિયો પ્રોફેશનલ, પણ એ કોઈ પણ વ્યક્તિમાં મને એવું લાગે છે કે હોય. આજે સચિન તેંડુલકરના પિતા ગુજરી જાય અને એ અંતિમ વિધિમાં ભાગ લીધા પછી તરત જ પાછો આવે અને ભારત માટે રમે, એની મનસ્થિતિ
આજે હું અત્યારે કેરોલિના મારિન વિશે વિચારું છું કે મતલબ વર્લ્ડ ચેમ્પિયન છે બેડમિન્ટનમાં એ છોકરી, અને ફાઇનલ મેચમાં સાયના નેહવાલની સામે એના પગને ઇન્જરી થાય અને હવે 6 મહિના સુધી રમી નહીં શકે, તો એના મનમાં શું વીતે? દરેક જણ સાથે આ થતું હોય કે તમે ફિઝિકલી તમે એવી કન્ડિશનમાં નથી કે જ્યારે તમે પરફોર્મ કરી શકો, અને એ સમયે તમે તમારી જાત સાથે જે લડો વ્યક્તિ તરીકે, એ તમારો વિકાસ. પણ રેડિયોના એ ફેઝમાં ક્યારેય એવું થયું, હજી સુધી તો 6 જ તમે, પણ ક્યારેય વચ્ચે એવું થયું કે આ બસ આ છોડી દઉં છું, નથી કરું? હજી સુધી એવું નથી થયું. હજી સુધી રેડિયો છોડી દેવો છે એવો તો મારા મનમાં કોઈ વિચાર નથી, કારણ કે મને જે પણ મળ્યું છે રેડિયોને કારણે મળ્યું છે, અને મારી મૂળ સમજણ એક પરફોર્મર તરીકે એ મૂળ તો રેડિયોની છે. અત્યારે હવે ખાસા વર્ષોથી રેડિયો કરો છો લગભગ બધું, એટલે લગભગ એ રીતે કહું છું કે અત્યારે રેડિયો એક એવા ફેઝમાંથી જઈ રહ્યો છે જ્યારે કશું એક્સપ્લોર કરવાનું સતત આપણી ઉપર કંઈક જુદા જ પ્રકારનું ભારણ હોય, અથવા તો એમ લાગે કે ખૂબ કહેવાય ગયું. ચેલેન્જ અત્યારે એ છે કે શ્રોતાને સમજવો, એને કળવો અઘરો છે. હું એક રેડિયો જોકી તરીકે મારી જે સ્કૂલ ઓફ થોટ છે એ છે કે મને એક્ઝેક્ટલી ખબર કે મારો લિસનર શું કરી રહ્યો છે. એક રેડિયો જોકી તરીકે જો મને કોઈ પૂછે કે મારી સ્ટ્રેન્થ શું, તો હું તમને સાંભળનારને એવું ફીલ કરાવી શકું કે હું તમારી સાથે જ છું, બરાબર? તો એ કેળવાયેલી આખી વાત છે કે મેં કેળવ્યું છે ઓવર અ પીરિયડ ઓફ યર્સ, એ કલ્ટિવેટ થયેલી ટેલેન્ટ છે કે જેમાં સાંભળનારને એમ થઈ કે યાર આને કઈ રીતે ખબર કે હું અત્યારે આ જ કરું, અને એ કનેક્ટ ફીલ થાય તમને, બરાબર? આ મારી સ્ટ્રેન્થ. હવેનો જે લિસનર છે એને કરી નથી શકાતો, મને સમજાતું નથી કે એનો અટેન્શન સ્પેન શું છે, એ મને કેટલી સેકન્ડ સાંભળે છે, એ હું જે બોલું છું એમાંથી કેટલું ગ્રહણ કરે છે કેટલું નહીં, એના મનની જે ચાળણી છે એમાંથી કેટલું ચળાય છે મને સમજાતું નથી અત્યારે. મારા માટે એઝ અ રેડિયો જોક કે જાણે 15 વર્ષ કામ કર્યું છે, જો મને આટલું અઘરું પડતું હોય મારા લિસનરને સમજવું, તો મને એમ થાય કે જે 3-4 વર્ષથી કામ કરી રહ્યા છે એ તો કેવી રીતે સમજશે શ્રોતાને, કારણ કે શ્રોતાએ પોતાનું આખું વર્તન જ બદલી નાખ્યું. કારણ કે હવે તમારે જીવનમાં સડનલી એક આ મોબાઈલ એપ્લિકેશન્સ આવી ગઈ છે, સડનલી તમારું એન્ટરટેનમેન્ટ કન્ઝ્યુમ કરવાની રીત બદલાઈ ગઈ છે, એને કારણે તમારું મન બદલાયું છે, તમારું ધ્યાન બદલાયું છે. પહેલાંની જેમ હવે આપણે એકબીજા સાથે વાત નથી કરતા, આપણી વાત કરવાની રીત, તહેવારો ઉજવવાની રીત, સંબંધોમાં મોબાઈલ આવી ગયો છે. મતલબ હવે તમે કોઈ બર્થડેમાં ડિનર માટે ગયા હો, 15 જણા હોય, તો 15 માંથી 6 જણા સતત મારે આ ફોટો લેવો છે, મારે આ સેલ્ફી લેવો છે, હું આ, અરે મતલબ તમે જાતને ખવડાવો તો પહેલા તો મોબાઈલને ધરાવો. તો એટલે અને એને કારણે થાય છે શું, એને કારણે વ્યક્તિત્વ બદલાય. કેવી રીતે બદલાય? તો ફેસબુક એટલે બીજા લોકોના જીવનમાં ડોકિયા કરવા માટેનું માધ્યમ. ટ્વિટર તો મને જે ન ગમતું હોય એને જઈ જઈને કહી આવવાનું માધ્યમ કે તું મન નથી ગમતો, તું મન નથી ગમતો, તું મન નથી ગમતો. ઇન્સ્ટાગ્રામ તો હું જે છું એના કરતા 10 ગણો વધારે સારો છું, એ દુનિયાને મારે બતાવવું છે કે જો હું આ છું જ નહીં, હું તો આની ઉપર 4 લેયર મેકઅપ ના કરું અને પછી જો કેવો સરસ દેખાવું, એટલો રૂપાળો છું, કેટલો રૂપાળો, એટલે આખું વેલિડેશનનું માધ્યમ. હા આ બધા અલગ, અને પેલા કૂતરા બની જઈએ છે, બિલાડા બની જઈએ છે, ખબર નહીં શું ફિલ્ટર લઈ આવે છે, આ બધું શું ચાલી છું રે. અને એનાથી શું થાય, એનાથી એ થાય છે કે તમારા મનની અંદર રહેલા આ બધા જે પેલા દબાયેલા ભાવ હતા એ બધાને મોકળું મેદાન મળે છે. વોટ્સએપ એક એવું માધ્યમ કે જેમાં ઉંમરનો પણ આપણે ઉંમરનો બાદ નથી રાખતા, મર્યાદા નથી રહી. ઋષિ કપૂરને જઈને હું ટ્વિટર પર ગાળ આપી આવું, એવી મતલબ મારી, હું 15 વર્ષનો છું અને હું ઋષિ કપૂરને જઈને કહી આવું કે ગાળ લો, આવું કઈ રીતે હોઈ શકે? તમને કોઈ મર્યાદા જેવું કઈ હોય કે નહીં? સામાજિક મર્યાદા એટલે 2 આંખની શરમ, કશું જ રહ્યું નહીં, કશું જ નહીં. અને એ જ વસ્તુ વોટ્સએપ ગ્રુપમાં થાય કે વોટ્સએપ ગ્રુપમાં સાવ ક્ષુલ્લક બાબતમાં 2-50 વર્ષના લોકો અંદર અંદર ઝઘડી પડે કે પીએમ કોણ બનવું જોઈએ, અને એમાં પછી જે સમજતા નથી કે એમાં એમના પેલા ભાણિયા ભત્રીજા 20-22 વર્ષના એ બધા એમનો તમાશો જોઈ રહ્યા છે, વાંચી રહ્યા છે, પણ પછી એક જણ ટ્વીટ કરી દે, અરે આ મતલબ વેર આર વી ગોઈંગ? સો આને કારણે વ્યક્તિત્વ બદલાઈ રહ્યા છે. અને આમાં થાય છે શું, મને જે વર્તાય છે કે હું મારા શ્રોતાને હજી કળી નથી શકતો, જે પહેલા હું બહુ સરળતાથી કળી શકતો હતો, પણ મને હવે એવું થાય છે કે આ થોડું અઘરું પડે કે આ કેટલું સાંભળે, આ કેટલી મિનિટ સાંભળે, આ ખરેખર સાંભળે પણ છે કે નહીં. તો અવાજ એને કાને પડે છે, પણ એ શું કાનના પડદાથી આમ સીધો પસાર થઈ જાય છે, એની અંદર કેટલું ઉતરે છે,
જેમ આપણે બધા તમે જ તમારો એક્ઝામ્પલ લઈ લો કે આ જલસો એપની અંદર આટલા વિડીયો હોય, તો એમાં ખરેખર 15 સેકન્ડ સુધી, 20 સેકન્ડ સુધી, કે 2 મિનિટ સુધી, કે 10 મિનિટ સુધી જોવાવાળા લોકો કેટલા, એનો અટેન્શન સ્પેન શું છે એ તો સમજાતું નથી. તો એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ રાઈટ નાઉ. તો અત્યારે એવું થાય કે હવે બહુ થઈ ગયો રેડિયો, ક્યારે એવી કમસે કમ આ દોરમાં જો આવું ફીલ કરતો હોય તો એવું એવું લાગે છે? ના ના, રેડિયો જો બહુ થઈ ગયો તો શું, તો આઈ મીન બહુ થઈ ગયો હવે નથી કરવો રેડિયો એવી કોઈ ફિલિંગ આવે? ના હવે તો ખેર મારા હવે પછીના સવાલો તો ફિલ્મો ઉપરના બહુ જવા માંગુ. ના હજી 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 એવી ફિલિંગ નથી આવી, કારણ કે હજી મને એવું લાગે છે કે જો હું ખરેખર ધ્યાન આપું ને, જે હું આપી નથી શકતો કારણ કે હું સતત બીજી બધી પડોજણોમાં પણ વ્યસ્ત હોઉં છું, જો હું ખરેખર માત્ર રેડિયો કરું ને તો હજી 2005 જીવિત કરી શકાય એમ છે. કેટલું સરસ, કેટલું સારું લાગે છે આ વાત સાંભળીને ખરેખર. હું કારણ કે હું પણ રેડિયો માધ્યમનો કર્મી રહ્યો છું એટલે મને આ વાત સાંભળીને એટલું બધું મોટિવેટિંગ અને એટલું બધું સારું લાગી રહ્યું છે. પણ એમણે જે બીજી પડોજણોની વાત કરી એ વિશે હવે ધ્યાન દોરીએ. ધ્વનિત વિટામિન સી નામની ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં એક્ટર તરીકે પદાર્પણ કરી ચૂક્યા છે અને અત્યારે એમની એક બીજી ફિલ્મ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવી છે, શોર્ટ સર્કિટ. તો ફિલ્મો આપણે છેલ્લે કોન્વર્સેશન થયું હતું ત્યારે તમે કીધું હતું કે એક 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 વિષય એવો હતો કે એક્ટિંગ કરવી છે ને એમાં ખાસી તમને એમ હતું કે આપણે કરી શકીએ કે નહીં, અથવા તો એ તમારો ફિયર હતો વોટએવર, એને દૂર કરવા માટે તમે વિટામિન સી કર્યું ને ખૂબ ચાલ્યું, ખૂબ ચાલ્યું અને ખાસી આની લોકપ્રિયતા પણ મેળવી ફિલ્મે. આઈ જસ્ટ હોપ કે લોકોને બહુ જલ્દી ઇન્ટરનેટ પર જોવા મળે, કારણ કે કંઈ કેટલાય લોકો એ મને સતત મેસેજીસ કર્યા કરે કે આ ક્યારે જોવા મળશે. આઈ જસ્ટ હોપ કે ક્યારેક ટીવી પર કે ઇન્ટરનેટ પર આ ફિલ્મ વિટામિન સી લોકોને જોવા મળે કે જે નથી જોઈ શક્યા. અને એ ફિલ્મે કલેક્શન બહુ સરસ કર્યું. અને ફિલ્મમાં જેટલા પણ એમ કહી શકાય કે શરૂઆતમાં જે રિવ્યુઝ હતા એમાં ઘણી બધી નેગેટિવ રિમાર્ક્સ હતી, તો એ બધી અમને ખબર જ હતી. બનાવી હતી ત્યારે તો ખબર, હવે મેં આટલા ફિલ્મ રિવ્યુઝ કર્યા છે તો મને નહીં સમજ પડતી હોય કે આ પ્રોડક્ટમાં શું ખરાબ છે. એ દરમિયાન આવેલી એક આમ બહુ લાગી, કદાચ તમને એક્ટર તરીકે પર્ફોર્મર તરીકે તમને એવું લાગી ગયું કે આવી રિમાર્ક કેમ, ના ના લાગી આવ્યું હોય એવું કોઈ કોઈ કમેન્ટ્સ ઉપર કે ના યાર ધીસ ઇઝ, ના ના જેટલા લોકોએ નેગેટિવ રિમાર્ક્સ કરી હતી એ બધા વિશે હું અંગત રીતે જાણું છું કે બધા મારા વિશે અંગત જીવનમાં કેવો અભિપ્રાય ધરાવે છે, એટલે આઈ વોઝ પ્રિપેર્ડ ફોર ઇટ. મને ખબર જ હતી કે આ પ્રકારના જે લોકો છે એ ઘસાતું બોલશે, તો એ તો હવે કરતી વખતે મને એ તો જરૂરી નથી કે બધાને આપણે ગમીએ છીએ, બરાબર. એટલે મારું દરેક કામ બધાને ગમે એવી મારી કોઈ એ અપેક્ષા રાખવી જ વધારે પડતી, જેવી રાખતો હું તો હું મૂરખ કહેવાય. તો શોર્ટ સર્કિટ જ્યારે બનાવ્યા, એટલે વિટામિન સીમાં મારું કામ કેટલું નબળું છે અથવા કેટલું સબળું છે, કયા કયા પાસામાં એ ફિલ્મ સારી હતી અને કયા કયા પાસામાં એ ફિલ્મ ઊણી ઉતરતી હતી એ ફિલ્મ મને જોતી વખતે જ ખબર હતી. પહેલી વાર જ્યારે મેં એને એડિટ ટેબલ પર જોઈ ત્યારે જ ખબર હતી, અથવા તો શૂટ થતું ત્યારે પણ મને ખબર હતી કે આ સારું છે ના ખરાબ છે, પણ ઓવરઓલ મને ખબર હતી કે ફિલ્મ કનેક્ટ કરશે મારી સાથે નહીં, એની ઓવરઓલ ફિલ્મ સાથે, કારણ કે એ આ ગુજરાતી પ્રજાને ગમે એ પ્રકારની એન્ટરટેનિંગ ફિલ્મ હતી, એટલે આઈ ન્યુ કે ધીસ વિલ કનેક્ટ વિથ ધી ઓડિયન્સ. અને એ મને વિટામિન સી ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં સમજાઈ ગયું હતું, એનો પ્રીમિયર થયો ત્યારે નહીં, કારણ કે પ્રીમિયરનું ઓડિયન્સ જુદું હોય. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જેમાં નોર્મલ ઓડિયન્સ છે એ દિવસે મારા ખ્યાલથી 18 કે 23 જણા હતા એ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં. હું જ્યારે બાય ચાન્સ ત્યાં ગયો હતો, હું બીજી ફિલ્મનો રિવ્યૂ કરવા માટે ગયો, એ દિવસે બીજી પણ ફિલ્મો રિલીઝ થઈ હતી, મુબારકાનો રિવ્યૂ મારે કરવાનો હતો, તો હું મુબારકા જોવા ગયો. અને ત્યાં જ્યારે થિયેટરમાં પહોંચ્યો ત્યારે મેં કહ્યું વિટામિન સી ક્યાં છે, એટલે કે ચાલે જ આ શો, હવે 20 મિનિટ બાકી. મેં કહ્યું લાવો જઈને જોઈએ કેટલા લોકો છે, તો આઈ થિંક એને કીધું 18 કે 23 જણા કેવું કંઈક છે. મેં કહ્યું યાર આટલા ઓછા યાર, મતલબ ચલો ઠીક છે જઈને જોઈએ ખરા રિએક્શન શું છે. અને ત્યારે હું એ 20 મિનિટ છે ને ફિલ્મ ત્યાં સ્ક્રીન પર ચાલતી હતી અને હું ઓડિયન્સને જોઈ રહ્યો હતો, ઓડિયન્સને જ ખબર કે હું ત્યાં જ ઊભો છું અંધારામાં, અને મને એક્ઝેક્ટલી ખબર હતી કે આ ફિલ્મ હવે ચાલશે, કારણ કે કનેક્ટ દેખાતો હતો. ક્લાઇમેક્સમાં ઓડિયન્સ જે રીતે રિએક્ટ કરી રહ્યું હતું ફિલ્મ સાથે, ઇટ અશ્યોર્ડ મી ઓન ધ વેરી ફર્સ્ટ ડે. અને એટલા માટે પછી મેં પેલું કર્યું કે જેમાં મેં ફેસબુક લાઈવ કર્યા, જે પહેલાં કોઈ દિવસ ક્યારે નહોતા થયા કોઈ ગુજરાતી ફિલ્મમાં, કે હું લાઈવ ઓડિયન્સનું જ રિએક્શન દઉં, કારણ કે મને રિએક્શન જોતા જ ખબર પડી કે આ તો આ લોકોને મજા પડે છે. એનો મતલબ એ કે ફિલ્મ કેન એકચ્યુઅલી ગેટ ગુડ વર્ડ ઓફ માઉથ. સો આઈ યુઝ ધેટ માર્કેટિંગ સ્ટ્રેટેજી
કે જેમાં મેં કહ્યું ચલો હું જ એક્ટર તરીકે તમને લાઈવ ઓડિયન્સને પૂછું કે તમને ખરેખર કેવી લાગી. અને એવું નથી યાર, બધા શું કહે ખબર છે કે હવે એક્ટર જઈને ઉભો રહે તો મોડે તો સારું જ કહેવાના, એવું નથી હોતું, એવું ક્યારેય નથી હોતું. લોકોને જો ખરાબ કેવું હોય ને તો એ ખરાબ ના બોલે ને તો તે છતાં પોતાની વાત તો રજૂ કરી શકે. એટલે એ તમને અથવા તો સરકી જતા અમદાવાદ બહુ સારી રીતે આવડે. એટલે એવું ના હોય કે ઓડિયન્સ તમારા મોઢે વાલું થવા માટે તમને સારી વાત કરે અને પછી પાછળથી ખરાબ બોલે, તો વિટામિન સી ચાલી જ ના હોય. ઇટ વર્ક્ડ ઇન અહેમદાબાદ ફોર અબાઉટ 7 વીક્સ એન્ડ ઇટ કલેક્ટેડ ગુડ અમાઉન્ટ ઓફ મની ઓન ધ બોક્સ ઓફિસ એટ ધેટ ટાઈમ. સો એના પછી જ્યારે અમે લોકો હું અને ફેસલ બંને બેઠા હતા કે હવે શું કરશું, હવે નવી ફિલ્મ કેવી કરવી છે, તો મારો ફેસલને ખાલી એક જ પ્રશ્ન હતો કે એ જ કરવું છે જે થતું આવ્યું છે કે કઈ જુદું કરવું છે. મારી પાસે લીડ એક્ટર તરીકે બહુ બધા વર્ષો નથી, લેટ્સ એડમિટ ઇટ. એને કહ્યું મારી પાસે લીડ એક્ટર તરીકે કે લોકો મને હીરો તરીકે જોઈ શકે અથવા તો મુખ્ય પાત્રમાં જોઈ શકે એવા ગણીને આપણી પાસે 2 કે 3 વર્ષ છે. મેં કીધું કે 4 વર્ષ પછી આપણી ઇન્ડસ્ટ્રી કંઈ એવી હું નથી માનતો કે કદાચ મારી પાસે જ ઇન્કલિનેશન ના હોય 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી કે મારે મુખ્ય પાત્ર નિભાવવું છે. મેં કીધું તો પછી તો આપણે કંઈક એવું જ કરીએ કે જે આપણને ગમે અને સાવ જુદું હોય, જેમાં મેં કીધું ફેસલ તારું કન્વિક્શન હોય અને મને તારામાં વિશ્વાસ છે તું જે કરીશ એમાં. તો એ રીતે અમે પછી 10-1 સબ્જેક્ટ્સ ચૂઝ કર્યા. ભાઈ ગુજરાતી ફિલ્મોમાં ગણિત હોય છે, આખું પ્રોડક્શનની એક લિમિટેશન હોય, બોક્સ ઓફિસ સાઇઝની બહુ મોટી લિમિટેશન, લોકો ફિલ્મ જોવા નથી જ જતા, એ હકીકત જ છે કે ગુજરાતી ફિલ્મો આપણી પહેલી પ્રાયોરિટીમાં તો નથી જ આવતી. એવું તો નથી જ થઈ જતું કે એક્સેપ્ટ ફોર 1 or 2 ફિલ્મ્સ હમણાં ભૂતકાળમાં, એવું બીજી કોઈ ફિલ્મને એવું આમ મોકળું મેદાન નથી મળ્યું કે ગુજરાતીઓ એમ આમ ઉમત્યા હોય, દાડાને દાડા ઉમત્યા હોય કે ના ચાલો જઈને આ ફિલ્મ જોઈ જ આવીશું, એવું તો નથી થતું. એટલે ફિલ્મ પ્રોડક્શનનું એક આખું જુદું જ ગણિત છે અને એમાં અમે લોકો એક રિસ્ક લીધું સાયન્સ ફિક્શન બનાવવાનો. શોર્ટ સર્કિટ વોઝ અ પ્યોર રિસ્ક અને વી આર વેરી સેટિસ્ફાઈડ વિથ ધ આઉટકમ. તમે પોતે એ ફિલ્મ જોયેલી? એબ્સોલ્યુટલી. એટલે આ નોટ ઉપર તો હું ચોક્કસથી એવું કહેવા માંગીશ કે સાઈફાઈ ફિલ્મ્સ એક તો ભારતમાં જ આ પ્રકારના સબ્જેક્ટ્સની સાથેનું ડીલિંગ ઘણું ઓછું છે. ગુજરાતી ભાષાના ચાહક તરીકે, ગુજરાતી ફિલ્મોના જોનાર તરીકે મને જ્યારે આ વિષય વિશે જ્યારે માહિતી મળી હું ખૂબ થ્રિલ હતો કે આવો કોક વિષય ગુજરાતી ભાષાને જો મળતો હોય, અત્યારની ફિલ્મોને મળતો હોય, તો મારી દ્રષ્ટિએ આ બહુ મોટો કૂદકો છે. ઇટ્સ અ લીપ. અને મેં મૂવી જોઈ છે એટલે હું એવું કહી શકું છું મૂવી ઘણી એન્ગેજિંગ છે, ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. એક મુદ્દે તો તમે સીટ ઉપર જડાઈ જાઓ છો અને તમને એમ ચોક્કસથી એવું થાય છે કે હવે શું થશે, આ લોકો આમાંથી બહાર કેવી રીતે નીકળશે. ખૂબ સરસ મજાની આ ફિલ્મ છે, આઈ એમ શ્યોર એ તમારા નજીકના સિનેમાઘરોમાં હજી છે. શોર્ટ સર્કિટ એનું નામ છે અને ખૂબ સરસ વાર્તા છે. પ્લીઝ ગો એન્ડ વોચ. ખૂબ સરસ મૂવી છે, આઈ એમ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ગેજિંગ. એટલે હવે વિચારો કે ગુજરાતી ફિલ્મ પહેલી એવી કે જેની અંદર ગીત નથી. ગીત વગરની ફિલ્મમાં આપણે ઓડિયન્સને સતત એવું થયા કરે કે હવે શું થશે, હવે શું થશે, એ પ્રકારનો સ્ક્રીન પ્લે ઊભો કરો. એટલે એ તો ફેસલનું જે કામ છે, અમારી આખી ટીમનું જે કામ છે, એમાં અમે લોકો ખૂબ મહેનત કરીને અમે એ બાબતે ખૂબ સંતુષ્ટ છીએ કે પરિણામ તો નજર સામે છે કે પ્રોડક્ટ વિશે, ફિલ્મ વિશે અમને લોકોને અમે જે અપેક્ષા રાખી હતી એવો રિસ્પોન્સ તો મળ્યો. હવે રહી બીજી આખી વાત કે આપણી ઓડિયન્સ આ પ્રકારની ફિલ્મો માટે તૈયાર છે કે નહીં. શું એને જેમ મરાઠી ફિલ્મોનું એક વાતાવરણ છે કે ત્યાં મરાઠી ભાષા માટેનું જે ભાષા ગૌરવ છે એ આપણા ગુજરાતીઓને છે કે નહીં, તો હું એવું માનું છું કે છે પણ ખરું, નથી પણ ખરું. એટલે આ એક બહુ વિશેષતા છે આપણી કે અમુક સંજોગોમાં આપણે અમુક રીતે વર્તન કરીએ છીએ ગુજરાતીઓ તરીકે, અમુક સંજોગોમાં આપણે અમુક રીતે વર્તન કરીએ છીએ, એટલે કળી ન શકાતા. અને એની પાછળ પછી એવું થાય છે કે જેમ કે મેઇન સ્ટ્રીમ મીડિયા આપણે જોઈએ તો કોઈ પણ ગુજરાત, આજે ટીવી ઇન્ડસ્ટ્રી તમે લઈ લો તો કેટલી ચેનલ્સ છે આપણી પાસે, મેઇન સ્ટ્રીમ જનરલ એન્ટરટેનમેન્ટ ચેનલ્સ કેટલી છે, જેમ મરાઠીમાં, તમિળ ફિલ્મોમાં, કન્નડમાં. ત્યાં કેવું થાય છે, કન્નડ ફિલ્મો કે મલયાલમ ફિલ્મો, એમની પહેલી ચોઇસ તમિલ ફિલ્મ છે, પછી એ હિન્દી ફિલ્મ જુએ. આપણે ત્યાં પહેલી ચોઇસ હિન્દી ફિલ્મ છે
પછી પાંચ લોકો જ ગુજરાતી ફિલ્મ જોઈને આવે, પાંચ જણા આવીને કહે કે યાર આ પિક્ચર જોવું જોઈએ, હા ચલો જોઈશું, અને બજેટ હોય પરવડતું હોય ઠીક છે, મન થયું તો ઠીક છે, ગુજરાતી ફિલ્મને એક તક આપી એમ ચાન્સ આપે એમ માનીને આપણે ગુજરાતી ફિલ્મ જોઈએ છે. એટલે આ આ હકીકત છે. હવે આનાથી આપણે આમ મો છુપાઈ શકીએ એવું છે નહીં, બિલકુલ એવું નહીં થાય કે એમ સામુગ્રીની જેમ આપણે એમ કહીશું કે ના ના ગુજરાતી એવું. એટલે અમુક સંજોગોમાં આપણે ગુજરાતી તરીકે ખૂબ ગૌરવ અનુભવતા હોઈએ અને અમુક સંજોગોમાં કાંઈ જ નહીં. એટલે અમદાવાદ જેવા શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળેલો છે, યુનેસ્કો એ પ્રમાણ આપ્યું છે, પહેલી ભારતનું પહેલું શહેર, પહેલી સિટી એવી કે જેને વર્લ્ડ હેરિટેજ સિટીનું ટેગ મળ્યું હોય, તે છતાં અમદાવાદમાં તમે સર્વે કરો કે કેટલા લોકોએ અમદાવાદના હેરિટેજને ખરેખર માણ્યું છે, જાણ્યું છે. સાબરમતી આશ્રમ વિદેશી સહેલાણીઓ આપણે ત્યાં આવે, આપણે આપણા બાળકોને લઈને સાબરમતી આશ્રમ જઈએ છીએ, કેટલા લોકો હેરિટેજ વોક કરીએ છે એવું એક સર્વે કરો તો ખબર પડે કે આ 60 લાખની વસ્તીમાંથી કેટલા લોકોને ખરેખર પોતાના શહેર માટે ગૌરવ છે કે મારું શહેર આવા ભવ્ય વારસાવાળું 600 વર્ષ જૂનું શહેર છે. કેટલા લોકોને 3 દરવાજાની વાર્તા ખબર છે, કેટલા લોકો ખરેખર સીધી શેરની જાળી વિશે સમજે છે. જાળી પ્રતિકૃતિ રૂપે તો આપણે એકબીજાને ગિફ્ટમાં આપ્યા કરીએ છીએ, એના વિશે એના ઇતિહાસ વિશે, એના મહત્વ વિશે, અથવા તો એના સ્પિરિચ્યુઅલ ઇમ્પોર્ટન્સ વિશે પણ ક્યાં આપણને ખબર છે, ક્યાં આપણે એવું ભણાવીએ છીએ બાળકોને. તો પછી સાઈફાઈ સુધીની આટલી મોટી સફર, આટલી એટલે એ તો જો મારું કામ છે એક એન્ટરટેનર તરીકે, નથી લાગતું બહુ મોટું રિસ્ક. અને મને ઊંડે એવો વિશ્વાસ હતો કે આ લાંબા ગાળે પહોંચશે તો ખરું, અત્યારે નહીં તો કદાચ લાંબા ગાળે, પણ એક ઉમદા પ્રયત્ન તરીકે તો એને બિરદાવવામાં આવશે. જનિત, આ પ્રકારની મૂવીઝ સાથે ખાસ્સી બધી ટેકનિકાલિટીઝ સંકળાયેલી હોય છે, ખાસું બધું પ્રોડક્શન વર્ક સંકળાયેલું હોય છે, બેકગ્રાઉન્ડ સ્કોર ને શું નહીં, એટલે કોસ્ટ્યુમ્સ થી લઈને તમારે જે વાતાવરણ ખડું કરવું છે એ બધું જ. આઈ એમ શ્યોર કે મસ્ટ બી અ ટફેસ્ટ ધેટ હા. એટલે મારા જીવનના અગણિત કલાકો મેં આ ફિલ્મને આપ્યા છે, જેમ કે આ ફિલ્મમાં હું બધું જ શીખ્યો છું, કારણ કે હું મારે છે ને એક વિદ્યાર્થી તરીકે આ આખી ફિલ્મને જોડી હતી, એટલે અભિનેતા તરીકે હું વિદ્યાર્થી રહ્યો અને પ્રોડક્શન સાઇડ કે જેમાં તમે એમ ગણો કે સેટ ડિઝાઇનિંગથી લઈને, એટલે તમે નહીં માનો પણ ફિલ્મની અંદર ક્લાઇમેક્સની અંદર પેલી જે સ્ક્રીન્સ દેખાય છે કે એને જે એમાંથી અડધું તો મેં લોકોને ફોન કરી કરીને અરેન્જ કરેલું કે આ યાર આ તમારે ત્યાં પડ્યું છે ને આમ મોકલો ને એમ. એટલે ઝીણામાં ઝીણી વિગત કે સેટ ઉપર એક ખિલ્લો ઠોકાયો તો આપણને ખબર છે કે ક્યાં ઠોકે રહ્યો છે. અને તો અને માન લો કે ફિલ્મ એડિટ થઈ બરાબર, તો ફિલ્મના દરેક મેજર એડિટ વખતે હું હાજર છું ફેસલની સાથે, અમે બંને સતત ડિસ્કસ કરતા રહીએ કે આ સીન આ રીતે નીકળવો જોઈએ, આ અહીંયા આટલું એડિટ થવું જોઈએ, અથવા તો ડાયલોગ્સમાં ઇમ્પ્રોવાઇઝેશન તો બરાબર છે પણ સેટ પર જ્યારે અમે પરફોર્મ કરતા હોય ત્યારે અમે લોકો ઘણા બધા ડાયલોગ્સ મેં લખ્યા હોય, ચેન્જ કર્યા હોય, અથવા તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે છે એમાં અમુક વસ્તુ આવી હોવી જોઈએ એવો આગ્રહ ફેસલનો હોય તો હું એમાં અમે ડિસ્કશન કરતા હોય કે આ આ જ મ્યુઝિક હોવું જોઈએ, આ ચેન્જ ન થવું જોઈએ, આ બધી ઝીણવટવાળી વાત. પણ મેં દરેક વસ્તુમાં એની સાથે રહેવાનો પ્રયત્ન કર્યો જેથી હું શીખી શકું. અને તમે ખાસું કાંતી શક્યા છો, એટલે તમે સિનેમેટોગ્રાફરની પણ ખાસ એક્સપર્ટાઇઝ મદદ લીધી. આઈ થિંક AR રહેમાનના સ્ટુડિયોમાં એનું મિક્સિંગ, રહેમાન સાહેબના સ્ટુડિયોમાં એનું મિક્સિંગ થયું છે, એ એન્જિનિયરે એનું મિક્સિંગ કર્યું છે, કંદન ગણપત જેમણે રજનીકાંતની રોબોટ 2.2 મિક્સિંગ કર્યું, મણિરત્નમની તો લગભગ એમ ગણો કે કઈ કેટલી ફિલ્મો હશે કે જેમાં એમણે મ્યુઝિક મિક્સ કર્યું હશે એમના ગીતો, અને બેકગ્રાઉન્ડ સ્કોર આપણા વન ઓફ ધ બેસ્ટ કમ્પોઝર્સ મેહુલ સુરતીનો છે. મેહુલભાઈએ બહુ સરસ કામ કર્યું છે આ ફિલ્મમાં, બહુ જુદો બેકગ્રાઉન્ડ સ્કોર, સાઈફાઈ ને જે અનુરૂપ હોય એવો. આ ફિલ્મમાં સાઉન્ડ ઇફેક્ટ્સ નું બહુ ઇમ્પોર્ટન્સ છે, હું તમને સમજાવું ઝીણી ઝીણી વસ્તુ. જેમ કે ફિલ્મમાં એક સીન એવો છે જેમાં હું લેબમાં એન્ટર થઉં છું બરાબર, તો લેબમાં એન્ટર થઉં છું તે વખતે તમે જોયું હશે કે હું આમ એક ચીટ કોડ નાખું છું, પાસવર્ડ નાખું છું, અને પછી એ દરવાજો ખુલે છે બરાબર, એક્સેસ મળે છે મને. તો પહેલાં તો ત્યાં VFX થઈ રહી છે, હું જે બધું ઓપરેટ કરી રહ્યો છું એમાં, અને એમાં મને સીનનું ડ્યુરેશન ખબર છે કે આટલી સેકન્ડ માટે જ મારે આવું કરવાનું છે, ત્યાં ભાઈ હું જ્યારે પરફોર્મ કરું ત્યારે તો કશું છે નહીં. એના પછી એ દરવાજો જ્યારે ખુલે છે ત્યારે દરવાજો એ લેબનો દરવાજો છે, એટલે એમાં છે ને એક સ્મોક નીકળે છે, એ કંઈ હતી નહીં, એ VFX છે, અને એ સ્મોકનો એક સાઉન્ડ છે, એ ઓડિયોનો છે. એટલે તમે જો કેટલું ઝીણું ઝીણું,
કે તમારું તો દર્શક તરીકે તમારું કંઈ ધ્યાન જ નથી એની ઉપર, તમારું ધ્યાન તો ખાલી મારા ચહેરા પર છે કે હું પાસવર્ડ નાખી રહ્યો છું. પણ પેરેલલી એક દરવાજો ખુલતા પહેલા એક સ્મોક નીકળે અને એનો એક સાઉન્ડ પણ હોય, આની ઉપર મહેનત થયેલી. સો ઝીણી ઝીણી જે વાતો છે કે ગાડી સ્કીડ થાય તો એ સ્કીડ થવાનો અવાજ એવો જ લાગવો જોઈએ, અથવા તો ટ્રિગર દબાય છે તો ટ્રિગર પ્રોપર દબાવવું જોઈએ, કાચ ફૂટે છે તો કાચ ફૂટે છે. હું સ્મિતના ખભા પર હાથ મૂકું છું તે હાથનો અવાજ એવો જ સંભળાવજો જેવી રીતે હું તમારા ખભા પર મૂકું. સો આ બધી જે ઝીણી ઝીણી ડિટેલ્સ છે એમાં જરા એમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતો. સો આર યુ સેટિસ્ફાઈડ વિથ ધી ઓવરઓલ આઉટપુટ ઓફ ધ મૂવી? યા કમ્પ્લીટલી. એટલે જો જ્યાં સુધી બોક્સ ઓફિસ પરફોર્મન્સની વાત છે, ફિલ્મ અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ચોથા વીકમાં ચાલી રહી છે, બરાબર. હું એવું માનું છું કે ફિલ્મની સફળતા પાછળ બહુ બધા પરિબળો કામ કરતા હોય, એમાં એક પરિબળ હોય એનો રિલીઝનો ટાઈમ. આ એક બહુ મોટું ફેક્ટર છે અને એમાં આપણી ગુજરાતી ફિલ્મોને નડે છે, હિન્દી ફિલ્મો નડે છે. એટલા માટે શબ્દ કહી રહ્યો છું કારણ કે ગુજરાતી ફિલ્મ્સને જે પ્રાધાન્ય મળવું જોઈએ શોકેસિંગમાં એ મળતું નથી. ઉદાહરણ તરીકે અમારી ફિલ્મ રિલીઝ થઈ 11મી જાન્યુઆરીએ ઉરીની સાથે. હવે ઉરી સફળ થશે એ તો મને ટ્રેલર પરથી જ ખબર હતી, પણ એ નહોતી ખબર કે એ આટલી બધી સફળ થશે, બરાબર. 11મી જાન્યુઆરી રિલીઝ થઈ પાછળ પેલું સિમ્બાનું સેકન્ડ વીક થર્ડ વીક ચાલતું હતું. સિમ્બા સફળ થશે એ ખબર હતી, પણ જનરલી હિન્દી ફિલ્મો 2 વીક સુધી ચાલતી હોય. હવે સિમ્બા 5 વીક ચાલશે એવું કોને ખબર હતી? એવું તો કોઈ અંદાજ ના લગાવે. આ બે વસ્તુ. ત્રીજું, બીજી ઘણી બધી, હવે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર નામની ફિલ્મ હતી, કે પછી આ મણિકર્ણિકા આવી, કે પછી ચીટ ઇન્ડિયા આવી. તો આ બધી ફિલ્મો હિન્દી ફિલ્મ્સ છે એટલે એટલે જે મલ્ટીપ્લેક્સીસ હોય એની ઉપર શોકેસિંગનું એક પ્રેશર હોય કે હિન્દી ફિલ્મ છે એટલે એના દિવસમાં 10 શો હોવા જોઈએ, પણ ગુજરાતી ફિલ્મ છે એટલે એનો 1 શો હશે. હવે 100 એટલે કેટલા લોકોએ જોઈ એ ફિલ્મ? 200. અને 10 શો હોય તો ભલે અડધું થિયેટર ભરાયું કે 10-20% થિયેટર ભરાયું, તોય 10 શો એટલે કેટલા લોકોએ ફિલ્મ જોઈ? અંદાજ માંડો, તમે કમ્પેરિઝન કરો. 2 ના 10 શો તો પેલા લોકોની 1000-2000 લોકોએ ફિલ્મ જોઈ અને આપણી 200 લોકો ફિલ્મ જોઈ, તો વર્ડ ઓફ માઉથ કોનો આવે? 200 લોકો જઈને જોયા હોય તો બીજા 20 જણને જઈને કહેશે કે તમે પિક્ચર જુઓ, અને પેલા 2000 લોકો જોઈને ગયા હોય તો એ બીજા 200 લોકોને કહેશે કે તમે પિક્ચર જુઓ. એનો મતલબ એ કે હિન્દી ફિલ્મને જ વધારે ઓક્યુપન્સી મળ્યા કરે. હવે ગુજરાતી ફિલ્મ સારી હોય એને એસ્ટાબ્લિશ થવામાં ટાઈમ લાગે કારણ કે એને શોકેસ ના મળતું હોય. તો અહીંયા મહારાષ્ટ્ર જેવું નથી કે ભાઈ એક ફિલ્મ તો કમ્પલસરી મરાઠી તમારે ચલાવવાની જ છે, મલ્ટીપ્લેક્સીસને એવું કીધેલું છે પહેલેથી, એવું છે નહીં. અને નથી પ્રજા પણ એવું કરતી, કારણ કે પ્રજામાં પણ એવું છે કે ભાઈ બરાબર છે કે આ સારી ફિલ્મ બને છે, પણ જરૂર નથી કે અમે પૈસા ખર્ચીએ એની પાછળ, કારણ કે ભાઈ અમે ઉત્તરાયણ પણ સેલિબ્રેટ કરીએ છીએ અને એમાં પ્રજાનો વાંક જ નથી. હું એમાં વાંક નથી કરતો, બધાનું પોતપોતાની એક પ્રાયોરિટી લિસ્ટ હોય. તો કદાચ અમારી ફિલ્મ એવા ટાઈમે રિલીઝ થઈ કે જ્યારે શરૂઆતના શોકેસિંગમાં થોડો ઇશ્યુ નડ્યો અને એને કારણે ફિલ્મને વર્ડ ઓફ માઉથ પિકઅપ થતા, જેમ કે અત્યારે શોઝ હાઉસફુલ જાય છે, બરાબર. એનું કારણ શું? અત્યારે 4th વીકમાં કેમ શોઝ હાઉસફુલ જઈ રહ્યા છે? કારણ કે જે લોકો જોઈ છે બધા બીજાને જઈને કહે કે આ તો બહુ જુદા પ્રકારની ફિલ્મ છે, આ તો જોવી જોઈએ. પણ ક્યાંક રિલીઝનો ટાઈમ પણ એક બહુ મહત્વનું પરિબળ, અને એટલા માટે હું એવા સમયની રાહ જોઉં છું કે જ્યારે હિન્દી ફિલ્મો રિલીઝ કરતી વખતે વિચારે કે યાર પેલી ગુજરાતી રિલીઝ થવાની છે, આપણે એની સાથે રિલીઝ નથી કરી. અત્યારે તો ગુજરાતી ફિલ્મ વિચારી ડરી ડરી નથી. મેં મારી ફિલ્મ કેટલી ડિલે થઈ ખબર છે? ઠગ્સ ઓફ હિન્દુસ્તાનથી. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન આવવાનું હતું, મેં કહ્યું યાર આ ટાઈમે તો રિલીઝ જ ના કરે કારણ કે આપણને સ્ક્રીન નહીં મળે. પછી આવ્યું, હવે રોબોટ આવવાનું છે, હવે રજનીકાંત ટોપ 2.0 છે, ક્યાં આ ટાઈમે રિલીઝ કરશું, આપણને સ્ક્રીન નહીં મળે. પછી હવે 14 ડિસેમ્બરે રિલીઝ કરવાના હતા આપણે શોર્ટ સર્કિટ. શાહરૂખ ખાનનું 0 નું ટ્રેલર આવ્યું, હવે આ તો 0 આવે છે અને પાછા સિમ્બા આવે છે, 0 અને સિમ્બા 2 એક સાથે ચાલતી હોય, આપણને સ્ક્રીન નહીં મળે. કરો છો તમે? ક્યારે રિલીઝ કરો? સો રિલીઝ ઓકે, ફિલ્મ મેકર તરીકે કે આને રિલીઝ કરનારા પ્રોડ્યુસર તરીકે તો એક આખી જુદી જદ્દોજહેદ છે. ફિલ્મ મેકિંગ સાવ જુદી વાત છે અને એને થિયેટરોમાં પ્રદર્શિત કરવી, ચલાવવી તો ખેર હંમેશા ઓડિયન્સના હાથમાં છે, પણ એને પ્રદર્શિત કરવી એ પણ બહુ મોટી વાત છે. આ બધા બહુ બધા ટાસ્ક ઉપર. હા, એટલે ઘણા લોકો હું સોશિયલ મીડિયામાં જોઉં છું કે કોઈ એક અભિનેતા એમ કહ્યું કે ભાઈ તમે યાર ગર્લફ્રેન્ડને કોફી પીવડાવવા લઈ જાઓ છો તો કોફીની પાછળ તો 300 રૂપિયા ખર્ચો જ છો, એ રીતે ગુજરાતી ફિલ્મ પાછળ ખર્ચો, આવું કોઈએ કહ્યું હશે. અને પછી એની ઉપર મજાક ચાલુ થઈ કે આ ગુજરાતી ફિલ્મો વાળાએ ભીખ માગવી પડે છે ઓડિયન્સ પાસે.
પણ તમે ફિલ્મ બનાવો તો ખબર પડે યાર, ઓડિયન્સ જયારે જોવા ના જાય, સારી પ્રોડક્ટ જોવા ના જાય. અને ભૂતકાળમાં ગયા વર્ષે એવું થયું છે, હું એવું બહુ સ્પષ્ટપણે માનું છું કે સારી ફિલ્મો ખરાબ માર્કેટિંગને કારણે અથવા તો ઓડિયન્સના નબળા પ્રતિસાદને કારણે ન ચાલી ગયા વર્ષે. સારી સારી ફિલ્મો કે જેમાં તમને જોઈને એમ થયું કે આટલી સારી ફિલ્મ આને કેમ કોઈ માર્ક, પણ ભાઈ સરવાળે બધું જે છે ને એ સાયન્સ ફિક્શન હોય તો એમાં કોમર્સ તો જોઈએ. અને બહુ સરસ મજાની આ ફિલ્મ છે, મને મને વ્યક્તિગત રીતે ઘણી ગમેલી ફિલ્મ છે. નોર્ધન લાઇટ્સ હોય એમાં તારા મને છે ને પૂરો વિશ્વાસ છે આ ફિલ્મ માટે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ બીજી વસ્તુ મને છે ને બહુ વિશ્વાસ છે કે જે ફોરેન ઓડિયન્સ છે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ પણ, ત્યાં વસતા ગુજરાતીઓ છે, મને એવું અંદરથી એવું એક ગટ ફિલિંગ છે કે આ એ લોકોને બહુ મજા પડશે. પણ ધ્વની એક સાયન્સ ફિક્શન ફિલ્મ તરીકે અને નવા પ્રયાસ તરીકે ખરેખર કાબિલેદાદ ફિલ્મ છે. પણ મારો એક બીજો એક સવાલ છે કે આપણે સામે ડિઝની કે માર્વેલની ફિલ્મો જોઈએ છે જેનું જેનું આખું પ્રોડક્શન લેવલ કંઈક જુદા જ લેવલ. પણ ઇન્ડસ્ટ્રી છે, અહીંયા ઇન્ડસ્ટ્રી ક્યાં છે? કદાચ એ ફેક્ટર તમને નડશે, નડ્યું, નડે ના. આ ફિલ્મમાં મને એવું લાગે છે કે ગુજરાતીઓને જોઈને એમ થશે કે ગુજરાતીમાં પણ આવી ફિલ્મ બની શકે. એ એક છે ને એક રિસ્પોન્સ, કોમન રિસ્પોન્સ છે. જ્યારે પણ હું થિયેટર્સમાં જઉં, લોકો સાથે વાત કરું, તો એક કોમન લાઈન એવી કે અમે કન્ફ્યુઝ નહોતું કે ગુજરાતીમાં આવી ફિલ્મ બની શકે. શું તો અમારો પ્રયાસ જ એ હતો. ફેસલ છે ને, ફેસલે બહુ સરસ વાત કરી કે મેં ટ્રોય જોઈ છે, મેં બેનહર જોઈ છે, પણ બાહુબલી બને ને ત્યારે મને અંદરથી બહુ મજા આવે. કેમ? કારણ કે મારી ભાષામાં બની. શું થાય? એ જ રીતે આપણે ડિઝની કે માર્વેલની ઘણી બધી ફિલ્મ્સ જોઈ હોય, સ્પીલબર્ગની સાયન્સ સાયફાઈ મૂવીઝ જોઈ હોય, પણ જ્યારે આપણી પોતાની ભાષામાં એક સાયફાઈ ફિલ્મ બને ને ત્યારે એનો એક રોમાંચ. અને જે પણ સાયફાઈ લવર્સ છે ને એને હું ચેલેન્જ આપી દઉં છું કે તમે આ ફિલ્મ જુઓ. પણ તમે હોલિવૂડની સાયફાઈ મૂવીઝ જોઈ હશે, બોલિવૂડમાં તો બહુ જ ઓછી આંગળીના વેઢે ગણાવી બધી. તમે સાયફાઈ લવર હો અથવા તો તમે હોલિવૂડની આ પ્રકારની ફિલ્મ જોવાના શોખીન હો, તમે આ ગુજરાતી ફિલ્મ જુઓ, તમને ખરેખર એવું લાગશે કે ગુણવત્તાસભર કામ થયું છે. અનડાઉટેડલી. એટલે એમાં અમે તમને નિરાશ નહીં કરીએ. એબ્સોલ્યુટલી. કદાચ નિરાશ થવાની વાત આવે છે તો મેં બહુ પ્રામાણિકતાથી સેકન્ડ હાફ અને એમાં પણ છેલ્લી 15-20 મિનિટ. એટલે મારે મને એકચ્યુઅલી છે ને બધી ઓડિયન્સના રસને જાળવવાના પ્રયાસમાં એ તમે જે કહી રહ્યા છો કે ભાઈ અમે આ પ્રમાણેનો ક્લાઇમેક્સ, ભાઈ બંદૂક ક્યાંથી લાવતા? એટલે ફિલ્મ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એમાં એક બંદૂકનો બહુ મોટો રોલ છે. પાછું એ બંદૂક ના હોત તો આ ફિલ્મ અંત ના પામી હોત. પણ એ બંદૂક કેમ લાગે? મને તો બહુ મજા પડી હતી કારણ કે આ હું આમ બંદૂક ગોળું અને સાલાનો માણસ આખો ગાયબ થઈ જાય. સો યા, સેકન્ડ હાફનો તમારો ફીડબેક વ્યાજબી છે અને હું સમજી શકું છું તમે જે કહો, કારણ કે ફર્સ્ટ હાફનું બિલ્ડઅપ એટલું બધું સ્ટ્રોંગ છે. એકચ્યુઅલી ફર્સ્ટ હાફનું બિલ્ડઅપ તમને એમ કે ઇન્ટ્રોલ વિલન લાગે. કેટલાય લોકો એવું કે આ ઇન્ટ્રોલ કેમ પાડ્યો, આ સળંગ પિક્ચર બતાવે તો અમારે સળંગ જોવું જોઈએ કે આગળ શું થાય. એબ્સોલ્યુટલી. સો આઈ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સે, બટ આઈ ટેક ઇટ એઝ અ ફીડબેક. અને અમને એ વખતે જે યોગ્ય લાગ્યું એ અમે લેખકો તરીકે ભાર્ગવ મોહસિન ને ફેસલે જે લખ્યું, અમે કલાકારો તરીકે જે નિભાવ્યું, અમને એ વખતે આ યોગ્ય લાગ્યું. સ્વાભાવિક છે, તમે બધું સાથે કરતા હોય એટલે તમારે પણ એમ જગ્યાએ તો એક કોલ લેવો પડે, એક નિર્ણય લેવો પડે કે આપણે આ રીતે જઈશું. મેં ખાસ એમ ધ્વનિતને એ વખતે પણ કીધું હતું કે છેલ્લે આપણે આમ સરસ મજાની સાઈફાઈ ફિલ્મમાંથી બહુ જ એકદમ અમદાવાદી બોલિવૂડ ને ગુજરાતી થઈ ગયા કે તમે જો છેલ્લું બધું કર્યું હોય. પણ હા, એટલા ભાગને બહુ પ્રામાણિકતા સાથે કહું સ્પષ્ટપણે કે સહેજ અને એટલું આમ થોડું માફી આપી દો તો ફિલ્મ બહુ જ બહુ બહુ જ એંગેજિંગ છે. પ્લીઝ ગો એન્ડ વોચ. ઓકે, ઓન ધેટ નોટ, એક સરસ મજાનો જે અમારી પ્રથા પ્રમાણેનો રેપિડ ફાયર રાઉન્ડ છે ને, હવે આજે તું એકલો જ છું એટલે અમે બધાને ભેગા કરીને 5×3 તને જ આપવાના છીએ. તૈયાર હોય ચાલીએ, કોઈ ઢાલ નહીં. ચાલો શરૂ કરતા કે પહેલો સવાલ, તમે પોતાની જાતને એક્ટર તરીકે 5માંથી કેટલા સ્ટાર આપો? એક્ટર તરીકે 2.5 અને લર્નિંગ લાયસન્સ વાળો ગણો તો 5. તો લર્નર, એક લર્નિંગ લાયસન્સ વાળો એક્ટર જો ગણવાનો તો 5માંથી 5. બાકી આમ સામાન્ય રીતે હું દર્શક તરીકે મને જોતો તો આઈ થિંક 2.5. સો વિટામિન સી થી શોર્ટ સર્કિટમાં ડુ યુ થિંક ધેટ યુ હેવ કમ? એ ફેસલ એનો જવાબ આપી શકે એકચ્યુઅલી, પણ મને સંતોષ છે કારણ કે હું બહુ ડિરેક્ટર્સ એક્ટર છું. મને મારા ડિરેક્ટર જેવું સમજાવે એવું હું કરું અને એમને હું જરા જોઈ લઉં સીન પત્યા પછી. હું પૂછી લઉં કે સર ઠીક થા, અમે બંને મિત્રો છે, બસ સેટ ઉપર હું સર જ કહું એને. અને
એને જો સંતોષ હોય, મને એની આંખોમાં હંમેશા સંતોષ વર્તાયો આખા પ્રોડક્શન દરમિયાન, એટલે આઈ એમ હેપી. ફાઇન, આમાંથી કોણ વધારે સારી કો એક્ટર છે, ભક્તિ કુબાવત, કિંજલ રાજપ્રિય? યાર આ ટફ પેલામાં તો મને મૂકી રહ્યા છો. બંનેના પાત્રો સાવ જુદા હતા. જે આપણે તો કો એક્ટર તરીકેની વાત છે, પાત્રોની નહીં. મારા કો એક્ટર તરીકે મને સેવા મજા આવી કે તમે એક્ટર તરીકે શું પૂછીશું રે? નક્કી કરો, સ્પષ્ટ પૂછું છું, આમાંથી કોણ વધારે સારી કો એક્ટર છે, ભક્તિ કુબાવત, કિંજલ રાજ? કરું કામ કરો, ઝઘડા કરો, આમાં કઈ ઝઘડો થયો નથી. પણ સારી એટલે શું યાર? જો વિટામિન સી બહુ સ્પેશિયલ ફિલ્મ મારા માટે, કારણ કે પહેલી ફિલ્મ અને અમે લોકોએ બહુ મજા કરી છે ફિલ્મ દરમિયાન, મેં અને ભક્તિ, કારણ કે અમે બંને શીખી રહ્યા હતા એવા ફેઝમાં હતા. તો આઈ થિંક એ વધારે સ્પેશિયલ હોય. ફર્સ્ટ ફિલ્મ ઇઝ ફાર મોર સ્પેશિયલ દેન બીજા બધા પ્રોજેક્ટ. આઈ વુડ સે દેટ ભક્તિ ઇન દેટ કેસ, કે મને વધારે અમે બંને જાણે, જેમ કે સાવ સીધી સાદી વસ્તુ કહું કે અમે બંને આમ એક આઈસ્ક્રીમ પણ શેર કર્યો એમ, તો એ પણ યાદ હોય અમને એવું હોય. સો એ કારણ કે પહેલી વાર આવું બધું કરી રહ્યા હતા ને, સો ફર્સ્ટ ટાઈમની જે જોય હતો એ. તમારા મતે આગામી 5 વર્ષમાં કોણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રૂલ કરતું હશે? આગામી 5 વર્ષમાં જીગરદાન ગઢવી. ક્યાં વાત હે, પોઈન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ. કારણ કે દરેક ફિલ્મમાં જીગરનું એક સોંગ હોવું જ જોઈએ, એવું થઈ ગયું. મેં થશે જ, મેં એને કીધું હતું કે આવું થશે. સો આઈ જસ્ટ હોપ કે એ તો બોલિવૂડમાં પણ જાય. મને જીગરનો ટેક્સચર બહુ ગમે છે એના અવાજમાં. જીગર, આર યુ લિસનિંગ? વધારે સ્પોન્ટેનિયસ કોણ, સ્મિત પંડ્યા, ઓજસ રાવલ, પ્રેમ ગઢવી? સ્મિત. હવે પછી કયા ડિરેક્ટર સાથે કામ કરવાની ઈચ્છા છે? રાહુલ બોલે, વિનીત કનોજિયા, રેવા, દીપેશ શાહ, ચલમન જીતવા જઈએ, કૃષ્ણદેવ યાજ્ઞિક, કરસનદાસ? કેડી. કેડી. કેડી સાથે કામ એટલા માટે કરવું છે કારણ કે એમની જે સિનેમાની સમજ છે ને, એ ગજબ છે. અને તમારા બંને, એટલે બાકી બંને જે તમે જે નામ કીધા, એ લોકો સક્ષમ દિગ્દર્શકો છે, એટલે એમની સાથે પણ કામ કરવું ચોક્કસપણે ગમશે જ. પણ કેડીની જે કોમર્શિયલ સિનેમાની જે સમજ છે એ અનપેરેલ છે મારા હિસાબે. અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેડી જેટલી કોમર્શિયલ સિનેમાની સમજ, હું એને મતલબ આ મને એવું લાગે છે કે આ માણસ છે ને મનમોહન દેસાઈ કક્ષાનું કામ કરી શકે કોમર્શિયલ સિનેમામાં. ફેન્ટાસ્ટિક. ઠીક છે, ગ્રેટ વર્ડ્સ ફોર કેડી. કયા ડિરેક્ટર સાથે, કયા ડિરેક્ટર સાથે ક્યારેય કામ નથી કરવું? એ ધ્વનિ ગૌતમ, બી ચિન્મય પરમાર, સી તપન વ્યાસ, ડી યોર ચોઈસ? ના પણ એટલે આ બધા ઓપ્શન્સ કેમ આપી રહ્યા તમે? મેં તો એક જ ડિરેક્ટર સાથે અત્યાર સુધી કામ કર્યું ફિલ્મોમાં, એ છે ફૈસલ હાશમી. અને બીજા બધા સાથે મારો કોઈ વર્કિંગ એક્સપિરિયન્સ તો છે જ નહીં. ધ્વનિ ઇઝ અ ફ્રેન્ડ. બાકી એટલે જેમ ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો મળતા રહેતા હોય એ રીતનો અમારો બાકી બધા સાથેનો પરિચય છે, એટલે મેં કામ નથી કર્યું ક્યારે કોઈની સાથે, તો આઈ હેવ નો આઈડિયા. પણ એમની મૂવીઝ જોઈને એવું થાય ને કે આમ ચાલશે, આમની સાથે કામ નહીં કરીએ, અથવા તો આની સાથે કામ કરવું છે. જે રીતે કૃષ્ણદેવ યાજ્ઞિક સાથે યુ લવ ટુ, આઈ મીન યુ વિલ ના, આઈ થિંક મારી ચોઈસ વાળું જે ઓપ્શન છે એ સારો છે કે ધ્વનિતની સાથે કામ નથી કરવું એમ, ડિરેક્ટર ડિરેક્ટર ધ્વનિત સાથે. ઓકે ફાઇન, ઓકે ધીસ વન ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટિંગ. કઈ એક્ટ્રેસ ઓવરરેટેડ લાગે છે? એ આરોહી પટેલ, બી મોનલ ગજ્જર, સી દીક્ષા જોશી, ડી યોર ચોઈસ? ના ના, આ બાકીના જે 3 નામ તમે કીધા એમાં કોઈ ઓવરરેટેડ તો છે જ નહીં, બધા. મોનલે પોતાની રીતે ખૂબ સારું કામ કર્યું છે સધન ઇન્ડસ્ટ્રીમાં, તો એના સિક્કા પડે છે ને. હવે તો એની હિન્દી ફિલ્મ આવવાની છે. રહીવા દીક્ષાની કે આરોહીની, બંને પોતપોતાની રીતે સફળ ફિલ્મો આપી ચૂક્યા છે અને દર્શકો એમને વધાવ્યા છે, એટલે આઈ ડોન્ટ થિંક, મને પર્સનલી આમાં 3માંથી કોઈ ઓવરરેટેડ લાગતું નથી. યોર ચોઈસ? માય ચોઈસ? ગુજરાતી ફિલ્મ્સમાં હજી એવી એક્ટ્રેસીસ આવી નથી. હું તો રાહ જોઉં છું કે ગુજરાતી ફિલ્મ્સની હિરોઇન્સ પણ સુપરસ્ટાર્સ થાય, એટલે એવું થાય કે ગુજરાતી ફિલ્મની એવી એક એક્ટ્રેસ મળે જેના નામે પિક્ચર ચાલે. જેમ એક સમય સ્નેહલતાના નામે ફિલ્મ ચાલતી, કે અરુણા હિરાની, કે અરુણા હિરાની નામે ફિલ્મ ચાલતી, એવું થાય ફરી એક વાર તો હું તો, એટલે હજી તો કોઈને ઓવર રેટ જ કરી શકાય એવું ક્યાં વાતાવરણ હજી ઊભું થયું છે. તો ઓવર રેટેડ ચાલ, બધા સરસ કામ કરી રહ્યા છે, બધા જેટલા લોકો છે બધા સરસ કામ કરે.
સારું સારું, ચાલો ચાલો ભાઈ આગળ વધીએ. તમારા મતે આમાંથી કઈ ફિલ્મ વધારે ચાલવી જોઈતી હતી? ચોર બની થનગાટ કરે, વિટામિન સી, બેક બેન્ચર. એ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. આઈ થિંક ચોર બની થનગાટ કરે. ચોર બની થનગાટ કરે મેં જોઈ નથી બરાબર, પણ મેં એના વિશે જેટલું પણ સાંભળ્યું છે એ હું એટલા માટે નથી જોઈ શક્યો કારણ કે વિટામિન સીની સાથે જ રિલીઝ થઈ હતી ઓલમોસ્ટ, એટલે એક વીક પહેલાં રિલીઝ થઈ હતી. અને જેટલો અમને વરસાદ નડ્યો એટલે એમને નડ્યો હતો, એટલે વરસાદના કારણે અમારી ફિલ્મ અમુક સેક્ટરમાં ચાલી જ નહીં. વિટામિન સીને પણ એ પ્રોબ્લેમ નડ્યો કે નોર્થ ગુજરાતમાં જેમાં અમે ઈચ્છતા હતા કે ફિલ્મ વધુ ચાલે ત્યાં રિલીઝ થવાના જ ફાંફા, કારણ કે પેલું પૂર બનાસકાંઠામાં આવ્યું હતું બહુ મોટું. તો એ વખતે તમે લોકો પાસેથી અપેક્ષા રાખો ફિલ્મ જોવા જાય, ઘરમાં ખાવાનું નથી. તો એટલે એ અમને બંનેને એ નડી હતી. તો મને એવું લાગે કે ચોરબની વોઝ, મેં જેટલું સાંભળ્યું છે એ પ્રમાણે, આ મારે જોવી પણ છે એકવાર. અને હમણાં વચ્ચે એક સમયગાળો હતો કે જ્યારે એ હમણાં રિલીઝ થઈ જ્યારે ફરી વાર, ત્યારે મળી મારે ફરી આ શોર્ટ સર્કિટ એ વખતે ચાલુ હતી એટલે હું એ નથી જોઈ શક્યો. પણ અને બેક બેન્ચર પણ આઈ થિંક વોઝ અ ગુડ પ્રોડક્ટ, ડિઝર્વિંગ હતી. મને તો એવું લાગે ઢ પણ ચાલવી જોઈતી હતી. ઢ કેમ ના ચાલી, એમ ઢ પણ સારી ફિલ્મ. સો હજી તો મારે ઘણું બધું શીખવાનું છે. પણ શોર્ટ સર્કિટ નો પેલો જે ઇમોશનલ સીન છે જેમાં હું અને સ્મિત પંડ્યા બંને ધાબાની પાળીએ બહાર પગ રાખીને બેઠા છીએ, એકચ્યુઅલી નવમા માળની પાળી છે, અમે બહાર પગ રાખીને બેઠા હું. તો એ જે સીન છે એ સીન જોઈને ફેસલ મને હંમેશા કહે કે આપણે નેક્સ્ટ ફિલ્મમાં જઈને આવું કામ કરવાનું. એટલે મને એમ થયા કરે છે કે આમાં એવું તો શું કર્યું છે, પણ એ કહે છે કે આમાં તમારી આંખોમાં એક ભાવ વર્તાય છે, એ જે એ અંદરથી જે કેરેક્ટર જે ફીલ કરી રહ્યું છે એ આંખોમાં વર્તાય છે. અને એ એવું સટલ પરફોર્મન્સ તો નવમા માળની પાળીએ બેસવાની બી ભયંકર, અને એ પણ વિધાઉટ એની સેફટી. ઓ માય ગોડ. એટલે હું અને સ્મિત એકબીજાનો હાથ પકડીને 4.5 કલાક, એ શોર્ટ છે ફિલ્મની અંદર 1 મિનિટનો, પણ ઓરિજિનલી લખાયેલો સીન 6 મિનિટનો, અને એમાં અમે બંને જે રીતે પરફોર્મ કર્યું કે અમારા કેમેરામેન તો બહારની સાઈડ ક્રેનમાં, એટલે તો એની હિંમત ને મેં કીધું આ ભાઈને ડર નથી લાગતો અહીંયા ક્રેનમાં જે આખો લટકતા લટકતા શૂટ કરી રહ્યો છે અમને. વેરી ડિફિકલ્ટ સીન ટુ પરફોર્મ, એમાં પાછો વરસાદ. સો અને એમાં ડિરેક્ટરને સંતોષ છે અમે જે પરફોર્મ કર્યું એમાં. સો આઈ એમ વેરી હેપી, હું જયારે જોઉં છું ત્યારે મને સંતોષ છે. તો એ સરસ રીતે પરફોર્મ કર્યો છે. આઈ થિંક ઘણી વાર મારી સાથે શું થાય છે એઝ એન એક્ટર, હું છે ને અમુક સમયે એવું મારી સાથે થતું હોય કે હું જસ્ટિસ નથી કરી શકતો. એનું પાછળનું કારણ શું ખબર છે? ઘણા બધા એક્ટર્સ એવા મેં જોયા કે જેમના માટે બહુ ઇઝી છે કે સામે કોઈ ના હોય ને તો એક્ટિંગ કરી નાખે. હવે મારે કોઈ જોઈએ, હું સ્મિતની સાથે વાત કરતો તો મારે સ્મિત જોઈએ તો હું એની સાથે વાત કરી શકું. હવે હું હજી એવો ઇવોલ્વ એક્ટર નથી કે મને ખાલી એક લાઈન આપી દેવામાં આવી અને કીધું કે બસ હવે આ આ અહીંયા ધારી લો, અહીંયા ધારી લો કે અહીંયા કિંજલ છે, અને એવું ધારી કીધું લેવાની યાર. કિંજલ છે તો મારે કિંજલને જો પ્રેમ કરવાનો હોય તો કિંજલ તો આપો મને. મારે સ્મિતની સાથે જો કોઈ ઇમોશનલ સીન કરવાનો, મારે સ્મિત જોઈએ તો મને એની ઉર્જા અનુભવાય, તો મને એનું વાઇબ્રેશન, તો મને શું કે એક ભાઈ કે યાર તું તો રેડિયો પર બોલે છે, તું તો શ્રોતાને ધારીને જ બોલે છે ને એમ. રેડિયો જોકી ધ્વનિત એ એક્ટર ધ્વનિત પર ભારે ના પડવો જોઈએ, કારણ કે ફિલ્મમાં હું રેડિયો જોકી ધ્વનિત નથી. ફિલ્મમાં મારે માત્ર અવાજથી, મારે તો આંખોથી, મારા ચહેરાથી, મારી બોડી લેંગ્વેજથી આખું એક્સપ્રેસ કરવાનું છે. તો આ પાત્ર મારા માટે બહુ અઘરું હતું, સમયનું પાત્ર, કારણ કે એ તો ગ્રમ્પી છે. તમે પહેલા સીનથી જુઓ તો તમે આવો હીરો ગમે કે જે આખો આમ મૂડલેસ છે, એને કઈ મજા નથી આવતી લાઈફમાં, મમ્મી એના ટોણા મારે, બોસ બી એને ધમકાવે, એને કઈ મજા જ નથી એમ. એ થોડું નિરાશાવાદી પાત્ર હતું. તો એની બોડી લેંગ્વેજ જુદી, પછી 15 મિનિટ પછી એની બોડી લેંગ્વેજ ચેન્જ થાય, એટલે ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ કે મારે એકચ્યુઅલી એક દિવસમાં 3 સીન્સ કરવાના છે અલગ અલગ બોડી લેંગ્વેજવાળા.
એકમાં હું સાવ ગ્રમ્પી છું, બીજામાં હું નંખાઈ ગયેલો છું, હેલ્થમાં નંખાઈ, અને ત્રીજામાં હું સુપરમેન છું. આઈ જાઉં હવે આ એક, અને તરત જ ત્રણ સીન્સ બેક ટુ બેક આ રીતે કરવાનો. તો એક એક્ટર તરીકે મારા માટે એ ચેલેન્જ હતી. એટલે મારે ધ્યાન ખાસ હંમેશા એ રાખવાનું છે કે અવાજથી નહીં, આંખોથી, ચહેરાથી, હાવભાવથી મારી જાતને પ્રદર્શિત કરવાની. હું કોઈ શીખેલો એક્ટર તો છું નહીં. એટલું તો કહ્યું છે કે આને હવે એક્ટિંગ આવડે, ચાલો એટલે ચાલો, એટલે કામ ચાલુ થઈ ગયું. આપણું ગાડી બીજા ગિયરમાં તો પડી ગઈ. ઓકે, અનધર ક્વેશ્ચન, કઈ ફિલ્મ, આમાંની કઈ ફિલ્મ ઓવરરેટેડ લાગી તમને? લવની ભવાઈ, ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ, વેન્ટિલેટર. વેન્ટિલેટર. અને ઓવરરેટેડ છે એવું નહીં કહું, વેન્ટિલેટર દર્શક સાથે જોડાય નહીં. વેન્ટિલેટર ખૂબ સારો પ્રયત્ન, પણ એ સમહાવ દર્શક સાથે જોડાય નહીં. કરેક્ટ. દર્શકોને એની સાથે કનેક્ટ ફીલ ના થાય. અને એ હવે એની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે, પણ તમને એટલે મને ફિલ્મ જોતી વખતે, વેન્ટિલેટર ફિલ્મ જોતી વખતે મને એવું લાગ્યું કે જે સીનમાં લખાતી વખતે અથવા તો પરફોર્મ કરતી વખતે એવું લાગ્યું હશે કે આ સીનમાં ખૂબ હસવું આવશે, એ સીન એ રીતે હસવું ન આવ્યું દર્શક, અથવા તો આ સીનમાં ખૂબ રડવું આવશે તો એમાં રડવું ના આવ્યું. તો એનો મતલબ એ કે કનેક્ટ ક્યાંક મિસિંગ હતો. ફિલ્મ ખરાબ નહોતી, ફિલ્મ ઉમદા પ્રયત્ન, એટલે મરાઠીમાં તો સફળ રહી જાય. એના પછી આટલા બધા લોકોને ભેગા કરવા, આ પ્રકારના પાત્રો રચવા, ફિલ્મ જરાય ખરાબ નહોતી, પણ કનેક્ટ મિસિંગ. હા, એટલે હું એવું માનું છું કે એ ફિલ્મ ઓવરરેટેડ નથી, પણ મિસિંગ કનેક્ટ વાળી ફિલ્મ કહી શકાય. અને રહી વાત ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ ની, તો એમાં પણ મને એવું લાગે છે કે પોતાની રીતે તે સફળ થઈ, પણ ક્યાંક દર્શકોને જે અપેક્ષા હતી ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ પાસેથી એ ના થઈ શકી, એ સંપૂર્ણ રીતે પૂરી ના થઈ શકી. પૂરી તો થતી હતી, ઘણા બધા સીન્સમાં પૂરી થતી, તો બહુ હશે, ઘણા બધા સીન્સમાં પૂરી થતી હતી, પણ સંપૂર્ણ એક સમગ્રતે આ જે ફિલ્મ જે રીતે દર વખતે એક કદાચ ઇતિહાસ રિપીટ કરવો પણ અઘરો હોય. અને રહી વાત લવની ભવાઈની, તો મેં તો છાતી ઠોકીને પિક્ચર જોઈને પહેલા દિવસે કહી દીધું કે આ સુપર હિટ છે. વાહ, તો એ તો એ વખતે અઘરું હતું જ્યારે મેં કીધું હતું, ત્યારે પહેલા દિવસે તમે એમ કહો કે આ ચાલશે, જો એવું રિવ્યુમાં મેં કીધું હતું કે આ પિક્ચર 100% ચાલશે. ઓકે, જો તમને ટાઈમ ટ્રાવેલ કરવાનો મોકો મળે તો તમે કઈ ભૂલ સુધારો? ઓ, મને ટાઈમ ટ્રાવેલ કરવાનો મોકો મળે તો હું કઈ ભૂલ સુધારું, મારી કે બીજાની? તમારી. તો આપણે કયો જવાબ આપું જે તમને ગમે, દર્શકોને ગમે, મને ગમે એવો નથી આપતો. રેડિયો પર મેં એકવાર એક રેસિસ્ટ જોક માર્યો હતો, મને એ વાતનું દુઃખ છે. એ વખતે હતું, માર્યા પછી જ્યારે મને રિયલાઈઝ થયું કે આને કાચું કપર, વાત 2004 કે 2005 ની છે, પણ મારે નહોતો એ જોક જ મારો નહોતો મારો એ, કારણ કે એ રેસિસ્ટ હતો. આઈ શુડન્ટ હેવ ક્રેક ધેટ જોક. તો કદાચ એવી ભૂલ સુધારી શકાય તો એ ભૂલ સુધારતો, કારણ કે એ સિવાય મેં બહુ પ્રયત્ન કર્યો કે ક્યાંય પણ એવું કોઈ સ્ખલન ના થાય કે જેને કારણે કોઈ ચૂક ના થાય, જેને કારણે કાળી પીલી લાગે, જેને કારણે કોઈ એમ કહી જાય કે આને બોલતા નથી આવડતું, આવું બોલાય રેડિયો પર, એવો મેં હંમેશા પ્રયત્ન કર્યો. હું બહુ સજાગ રહ્યો એ બાબતે, તો એ એક ભૂલ સુધારી શકાય. તમારો સૌથી વધુ સમય શેમાં જાય છે? તૈયાર થવામાં, જમવામાં, બ્રશ કરવામાં? ત્રણ માંથી તો એક કેવા નહીં, ફટફટ બધું પતી જાય. તો ઓવરઓલ શેમાં વધારે સમય? વિચારવા, બહુ વિચારો છો. અરે, નેક્સ્ટ ફિલ્મ જે આવી રહી છે ને પેલી, બહુ ના વિચાર, એ ટાઈટલ મારા માટે જ છે. ભવ્યની ફિલ્મ આવી રહી છે ને, એ મારા માટે જ ટાઈટલ, બહુ ના વિચાર. ઓકે, કોઈને મળો ત્યારે સૌથી પહેલું શું નોટિસ કરો? શૂઝ, ફોનની બ્રાન્ડ, હેન્ડશેક? માણસની આંખોમાં જાય, એથી વિશેષ. એટલે મને ઘણી બધી વાર તો
એક બહુ મસ્ત એક્ઝામ્પલ આપું. એક વાર હું મારી એક કલીગ આરજે એની સાથે એક ઇવેન્ટ હોસ્ટ કરવા જઈ રહ્યો હતો, અને ચાલતા ચાલતા અમે આમ નીકળ્યા, અને પછી એણે તરત આખું રિએક્ટ કર્યું. મેં કહ્યું શું થઈ ગયું, પણ શું થયું કે પેલી છોકરીના શૂઝ જોયા? મેં કહ્યું હું આંખો જોતો તો હું શું કરું, શૂઝ જોઉં યાર? મતલબ મારું ધ્યાન, એટલે મારું બિલકુલ ધ્યાન જ ના હોય. આ મારે સમજની બહારની વસ્તુ છે. કપડા બ્રાન્ડ્સ આ બધું મને નથી ક્યારે. સો યુ જજ પીપલ બાય ક્લોથ્સ? આઈસ, થ્રુ આઈસ? હા, આઈ ડોન્ટ જજ ધેમ થ્રુ આઈસ. મારો કનેક્ટ એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરતો. આપ ઉર્જા, ઉર્જાની વાત છે ને, તમારી એક ઉર્જા છે, મારી એક ઉર્જા છે, તો મને તમારી આંખોમાંથી વર્તાતી હોય તો બસ એટલું જ કે આપણો કનેક્ટ થાય છે કે નહીં. બાકી હું જજ નથી કરી શકતો. એ કદાચ જજમેન્ટ તો ખોટું પડે યાર. આપણે કોણ જજ કરવા? હું જજ કરું એ મારા પોતાના અભિપ્રાયના આધારે જજ કરું, એ કઈ સાચું થોડી હોય. ઓકે, આમાંથી કયું જોનર તમને લાગે છે કે તમારે ન કરવું જોઈએ અથવા તો નથી કરવું? એ કોમેડી, બી રોમેન્સ, સી એક્શન. કોમેડી તો મારે કરવું જ જોઈએ, કારણ કે વિટામિન સી નો પણ અનુભવ લઈ લો કે શોર્ટ સર્કિટ ને લઈ લો, મજા જે છે ને પેલા કોમિક ટાઈમિંગમાં છે. મને એવું લાગે કે હવે જે એક્સપ્લોર કરવાનું છે એ પ્રોપર કોમેડી એક્સપ્લોર કરવાની જરૂર છે, કે જેમાં માત્ર કોમેડી છે. અને રહી વાત રોમેન્સ અને એક્શનની, એક્શન માટે મને એવું લાગે મારું ફિઝિક હું એક્શન માટે અપ્રોપ્રિએટ નથી, સિવાય કે મારામાં અમિતાભ બચ્ચન જેવી ઇન્ટેન્સિટી આવી જાય, અને ભલે આપણે એકદમ ખેંપટ હોઈએ તોય સામેવાળાને મારીએ તો એવું લાગે કે આ મારી જ શકે એમ, એવું હજી સુધી તો મારામાં. એટલે એક્શન માટે આઈ હેવ ટુ વર્ક ઓન માય ફિઝિક ઇફ એટ ઓલ આઈ વોન્ટ ટુ ડુ એન એક્શન ફિલ્મ. એટલે મે બી મારે એક્શન એઝ ઓફ નાઉ તો ના કરવું છે. અને છેલ્લો સવાલ, લાઈફમાં સૌથી વધારે શોર્ટ સર્કિટ કોની સાથે થાય? શોર્ટ સર્કિટને આપણે પોઝિટિવ ટર્મમાં લેવાનું છે કે નેગેટિવ ટર્મમાં? તમને જેમ યોગ્ય લાગે. શોર્ટ સર્કિટમાં એવું છે કે બોલો ના, આપણે બહુ જે જનરલ ટર્મ્સમાં વપરાય છે કે શોર્ટ સર્કિટ થઈ ગયું યાર, બડકો થાય ને, તો છે એવા ઘણા બધા લોકો, જેમ કે પહેલાં બહુ થતું હતું આ, પણ હવે થોડું હું થોડો ઉદાર થઈ ગયો છું આ બાબતે, કે છોકરીઓને આમ બહુ ખરાબ દ્રષ્ટિકોણથી જોતા હોય એવા સહપ્રવાસીઓ, એમનાથી મને થોડીક ચીડ છે. થોડીક આ શબ્દ એટલા માટે વાપર્યું કે હવે હું થોડો આ બાબતે આમ, કારણ કે મને એવું સમજાઈ ગયું કે હું લડી નહીં શકું. હું એને, એટલે એવું ને છોડી નથી દેતો, પણ હું પેલું ભીત ઉપર માથું હફાળતા હોય ને એવી પરિસ્થિતિ છે અત્યારે જે આપણે જે સમાજમાં જીવીએ છીએ ને. એટલે તમે જ્યારે આટલું બધું પોર્નોગ્રાફી અવેલેબલ હોય ઇન પબ્લિક ડોમેન, એવા સમયે હું એક તરુણ મન પાસેથી અપેક્ષા રાખું કે એ સ્ત્રીને સન્માનની નજરેથી જુએ, મારી બહેનને, મારી ઘરની સ્ત્રીઓને, મારા ઘરના વડીલોમાં જે પણ સ્ત્રીઓ છે એને સન્માનની નજરે, તો મને સમજાતું નથી કે સમાજ તરીકે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. આપણે એક બાજુ અપેક્ષા રાખીએ છીએ કે એ સન્માનની દ્રષ્ટિથી જુએ, અને બીજી બાજુ એને એટલું બધું આપી રહ્યા છીએ કે જેમાં એને એના મન પર એ એટલું બધું સવાર રહે છે કે એ એટલું કુમળું મન છે કે એ નક્કી જ નથી કરી શકતું કે મારે શું કરવાનું છે, મારે આ પોર્નોગ્રાફીનો ભોગ બનવાનું છે, મારે આ રીતે બિહેવ કરવાનું છે લોકોની સાથે, કે પછી મારે મારા ઘરમાં જે સંસ્કાર મને મળ્યા છે એ રીતે કરવાનું. એટલે એ સતત ટુ માઇન્ડ્સમાં હોય છે, સંકલ્પ વિકલ્પ વાળી પરિસ્થિતિમાં હોય છે, એટલે એ નક્કી જ નથી કરી શકતો. એટલે અંગત પળોમાં એ જુદો હોય છે એ વ્યક્તિ, અને પબ્લિક ડોમેનમાં એ જુદો હોય છે એ વ્યક્તિ, અને એટલા માટે જ્યારે એકલો હોય ત્યારે એ પછી સ્ત્રીને ખરાબ દ્રષ્ટિકોણથી જુએ છે. એટલે પહેલાં મને આ વાતથી બહુ અકળામણ થતી હતી. મેં આની ઉપર એક યુટ્યુબ પર એક ટેડેક્સ ટોક પણ આપી છે આ જ મુદ્દે, ખાલી 4 મિનિટની ટોક છે. અને હવે મને એમ થાય કે આ ભીત પર માથું હફાળવાવાળી ઘટના, એટલે આપણે 100% ચેતનાની ચિંગારી જગાડી શકીએ, રાઈટ પેરેન્ટિંગ થવું જોઈએ એ વાત હું કહી શકું. મારી પાસે એક પ્રસાર માધ્યમ છે, મારો એક ઓડિયન્સ છે, એને હું ચોક્કસ જણાવી શકું, તો મારાથી બનતો પ્રયત્ન હું ચોક્કસ કરું. પણ ક્યાંક મને આમાં, હું અત્યારે કોઈ મને મદદ પણ કરી શકે, પણ મને સમજાતું નથી કે આનો રસ્તો શું છે, સમાજ તરીકે આનો રસ્તો શું,
સમાજ ચિંતક તરીકે આપણે બધા ભેગા થઈને કંઈક વિચારવા કે આનો રસ્તો શું છે. મને એવું લાગે છે કે મારા ઘરની બાળકીઓ, મારા પરિવારની જેટલી પણ બાળકીઓ હોય, મારા કાકાની દીકરી હોય, મારા મામાની દીકરી હોય, મારા ઘરમાં જે મારી બહેનો હોય, એ સુરક્ષિત તો અનુભવવાની જોઈએ ને, એમને સેફ ફીલ થવું જોઈએ. એમને સતત અંદરથી એવી અસુરક્ષિતતા વાળો માહોલ આપણે જે ઉભો કર્યો છે, એટલે મને એવું લાગે કે દરેક માની જવાબદારી છે કે પોતાના દીકરાને, દરેક બાપની જવાબદારી છે કે પોતાના દીકરાને એ શીખવે કે સ્ત્રીને સન્માન કેવી રીતે આપવું. અને એ જગ્યાએ આઈ એમ શ્યોર કે પ્રનિતને એવું લાગતું હશે કે એમની ફિલ્મની જેમ એ પણ જરા સમય બની જાય અને સમયના ચક્કરને કેવી રીતે ફેરવી શકે. પણ મને લાગે છે કે આ બહુ જ સરસ મજાનો આ એક બહુ જ પ્રામાણિક સંવાદ રહ્યો છે. આજે ધ્વનિત સાથે વાત કરવાની તક મળી તો કેટલાય બધા એવા પહેલું ઉપર સ્પર્શ કરવાની કોશિશ કરી છે જે કદાચ મને વિશ્વાસ છે કે કદાચ ધ્વનિતને પણ એમ થયું હશે કે આ મુદ્દે આપણે વાત કરવાનું ક્યાં નક્કી કર્યું હતું. પણ આવું એક વ્યક્તિત્વ તમારી બાજુમાં બેઠું હોય તો તમને સ્વાભાવિક પ્રમાણે સહજ રીતે એવું થઈ જાય કે થોડુંક વધારે પૂછી લઈએ, થોડુંક વધારે જાણી લઈએ. એ રીતે જો કંઈક અમે વધારે પૂછાઈ ગયું હોય, કંઈક વધારે બોલાઈ ગયું હોય તો અમે બહુ દિલગીર છીએ. પણ અમને બહુ આનંદ છે કે આજે બહુ જ પ્રામાણિક, બહુ જ અંગત, બહુ અંતરંગ અને બહુ દિલથી આ જવાબો મળ્યા છે. શોર્ટ સર્કિટ એ તો માધ્યમ બન્યું છે અમારી વચ્ચેના આ સંવાદનું. આ ફિલ્મ જોવા તો ચોક્કસથી જજો અને સમયની પેલે પાર જઈને ગુજરાતી ભાષા, ગુજરાતી ભાષા સાથે સંકળાતા વિષયો અને ગુજરાતી ભાષાના વાહકોને પણ મળજો. કંઈક એવું છે. સો થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. મને ખૂબ આનંદ છે કે તમે મને અહીંયા આમંત્રણ આપ્યું, આપણે એક સરસ ગોષ્ઠી કરી. અને આ મારા ખ્યાલથી યુટ્યુબ પર તમે જ્યારે જોશો, કદાચ આજે નહીં 2 વર્ષ પછી જોશો, તો અમારી વાતમાં તમને જે પણ કંઈ સ્પર્શ્યું હોય, એની ઉપર તમને જે પણ વિચાર આવ્યો હોય, એ ડેફિનેટલી અમારા સુધી પહોંચાડી શકો. નૈષદને જણાવજો, મને જણાવી શકો મારા સોશિયલ મીડિયામાં. તો એને કારણે છે ને અમને પણ અમે કેટલા નીવડ્યા અને અમે કેટલે સુધી પહોંચ્યા એ સમજાશે. એટલે અમે આગળ જતા પરફોર્મર્સ તરીકે એ જે કામ કરે છે, હું જે કામ કરું છું, એમાં અમારી સમજણ થોડી વધારે કેળવાશે. કારણ કે અમને સમજાશે કે તમને કેટલું સમજાય છે અમે જે કહીએ છીએ. સો પ્લીઝ ગીવ યોર ફીડબેક, તમારું મંતવ્ય ચોક્કસ અમારા સુધી પહોંચાડશો. મને મારા ઇન્સ્ટાગ્રામ પર અથવા તો આ 2 વર્ષ પછી જો તમે જોઈ રહ્યા છો તો એ સમયનું જે પણ પ્લેટફોર્મ છે એના પર, કે પછી નૈષદને અથવા તો આ જલસો એપને એમના પ્લેટફોર્મ પર ડેફિનેટલી ફીડબેક આપજો, જેથી અમારા જેવા સરખી વિચારધારાવાળા લોકો એમને બીજા લોકોનો સંગાત મળે અને આપણે બધા ભેગા થઈને કંઈક સારું કરી શકીએ. વાહ. ઓન ધેટ નોટ, શોર્ટ સર્કિટ અત્યારે પણ નજીકના સિનેમાઘરોમાં પ્રદર્શિત છે, જોવા જજો અને જલસો ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. ફરી કોઈક શુદ્ધ દેશી સંવાદમાં ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.